सदानन्दाम्भोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लाम्भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्मनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण वाला भक्तों आजना दिवसे आपणे लोयाना वचनामृत एनु प्रथम वचनामृत श्रवण करवा तरफ जवुं छे हुं घणी वखत कहुं छुं अने वचनामृत ग्रंथनी कथा करता पहेला पण आजे कहुं छुं के वचनामृत ग्रंथ एवो छे एने कोई दिवस कोई मुक्त पण एवुं नहीं कही शके के आ ग्रंथने हुं पूरेपूरो समझी शक्यो छुं कारण के आ ग्रंथने केवल परमात्मा ज समझी शके छे अने केवल महाराजनी कृपा जेनी उपर होय एवा मोटा पुरुषोनी कृपा थी आपणे आपणी पात्रता प्रमाणे आंशिक अर्थ में समझी शकीए पण वचनामृत एटले बहु गहन ग्रंथ छे माटे भगवानना चरणों में सौ प्रथम प्रार्थना करिए किया में किया आप जीवन जानो छो कीड़ी कुंजरनो मेड़ाप जीवन जानो छो क्या अमे ने क्या तमे जीवन जानो छो ते तो कृपा करी छे तमे जीवन जानो छो ते तो कृपा करी छे तमे जीवन जानो छो महाराज ना चरणों में प्रार्थना करी हे महाराज अमारी अल्प बुद्धि छे अने अमारी अल्प आवड़त छे तमे करेली वातो बहु ऊंची छे तमारा मुक्तोनी सभानी अंदर आ वातो शोभे ए वातो तमे अमारा जेवा सामान्य जीवात्माओने आपी छे तो आप अमारी उपर कृपा करजो के तमारा हृदयना अभिप्राय सुधी अमे पहोंची शकीए आ महाराजनी कृपाना पात्र जे बन्या छे एवा सद्गुरु गोपाळन स्वामी सद्गुरु मुक्तानंद स्वामी सद्गुरु नित्यानंद स्वामी सद्गुरु शुकानंद स्वामी जे चार सद्गुरु संतोए आनुं संकलन कर्युं छे एमना चरणोमां वंदन करिए के आप जेवा महाराजना हृदगत अभिप्रायने समझी शको अने आपे जे लख्युं होय ए अमने न समझाय पण आपनी कृपाथी अमे एने समजवा प्रयत्न करीए एवी आप कृपा वर्षा करजो અને સાથોસાથ આપણા મોક્ષના દાતા પૂજ્યપાદ ગુરુજી જેમના રોમે રોમની અંદર આ વચનામૃત છે એવા મોટા પુરુષ આપણી ઉપર દયા કરે એવી એમના ચરણોમાં પ્રાર્થના કરી અત્યારે આપણે લોયાનું પ્રથમ વચનામૃત એનું થોડુંક વાંચન કરીશું આપણે ઉતાવળથી વચનામૃતમાં જવું નથી જેટલું મહારાજ આપણને જેટલો સમય સુધી ચલાવે ત્યાં સુધી શાંતિથી જશું કારણ કે આ વચનામૃત બહુ લાંબા છે આ વચનામૃતો કેવી રીતે ઉદ્ભવ પામે એની પૂર્વ ભૂમિકા કહું છું કે ભગવાન શ્રીહરિ કાર્યાણીમાં બિરાજમાન હતા આની આગળના વચનામૃત કાર્યાણીનું 12મું અને પછી લોયાનું 1લું આવે કાર્યાણીમાં મહારાજ જ્યારે બિરાજમાન હતા ત્યારે ત્યાં આગળ લોયાના સુરાબાપુન બધા ભક્તો ત્યાં ગયા છે આમ બેઠેલા આમ આવી ત્યાં ગયા છે અને મહારાજને પ્રાર્થના કરી છે કે મહારાજ તમે
અમારે ગામ પધારો આવે. તમે દોઢ મહિનો મહારાજ આગળ સારંગપુરમાં રહ્યા, આ દોઢ મહિનો કારિયાનીમાં રહ્યા, તો હવે લોયા પધારો. અને ત્યારે મહારાજ લોયા પધારવાનું વચન આપીને પછી મહારાજ લોયા પધારે છે. એ મહારાજ લોયા પધારે છે ત્યારે મહારાજ બોટાદની અંદર રોકાયા છે. તમે વચનામૃતનો અભ્યાસ કર્યો હશે બહુ સારી રીતે તો તમને કદાચ ખ્યાલ હશે કે વચનામૃતની અંદર સંવત જે બદલાય છે અષાઢી મહિનાથી બદલાય છે. નવું વર્ષ કાર્તિક મહિનાથી ગણવામાં આવે પણ વચનામૃતનું નવું વર્ષ અષાઢી મહિનાથી છે. એટલે આ કાર્તિક મહિનો ચાલુ થયો, કારિયાણીનું વચનામૃત જે બારમું છે એ કાર્તિક સુધી પૂનમનું છે, આ કાર્તિક વદી દસમનું છે. અને સંવત સાલ 1877 જ છે. કારિયાણીમાં પણ 1877 છે, લોયામાં પણ 1877 છે, કારણ કે વચનામૃત અષાઢી વર્ષ પ્રમાણે નવું વર્ષ ગણે છે. પહેલાંના જમાનામાં એ જ ગણાતું. માટે મહારાજ લગભગ 15 દિવસના સમયગાળામાં કારતક સુધી પૂનમે કારિયાનીનું બારમું વચનામૃત બોલાવ્યું અને ત્યાર પછી 1-2 દિવસ પછી મહારાજ નીકળ્યા હોય અને મહારાજ બોટાદની અંદર 2-3 દિવસ રોકાય, 3 દિવસ બોટાદમાં રોકાના છે અને ત્યાર પછી લોયા આવ્યા છે. લોયા આવ્યા મહારાજ ત્યારે જે મહારાજે શાકોત્સવની લીલા કરી એ કરતાં પહેલાં સળંગ હરિચરિતનો સાગરની કથા આપણે જ્યારે પૂર 24 ઉપર પહોંચીશું ત્યારે જાણવા મળશે કે પૂર 24ની અંદર તરંગ 1થી શરૂ થશે, બધા વચનામૃત જ છે. તો અત્યારે આપણે લોયાનું પહેલું વચનામૃત છે, લોયાનું પહેલું ક્રોધનું અને સંપૂર્ણ સત્સંગ થયાનું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના કાર્તિક વદી 10મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાખાચનના દરબારમાં પરમહંસના ઉતારા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી છીતની ડગલી પહેરી હતી અને માથે ધોળો ફેટો બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા જે શંકર શબ્દનો 100 અર્થ છે. પછી મુનિ બોલ્યા જે સુખને કરે તે શંકર કહીએ. પછી એ વાતને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા જે આજ પાછલી 4 ઘડી રાત રહી હતી, તે સમયે સ્વપ્નમાં અમને શિવજીએ દર્શન દીધા. તે શિવજી મોટો જબરો નંદીશ્વર તે ઉપર બેઠા હતા અને શરીરે બહુ પુષ્ટ હતા અને 40 વર્ષની અવસ્થા હતી અને મોટી જબરી જટા હતી ને તે શિવજી બેડે પાર્વતી હતા, તેને ધોળા વસ્ત્ર પહેર્યા હતા અને તે શિવજી મોટા સંતની પેઠે શાંત મૂર્તિ હતા અને મારે ઉપર તો શિવજીને ઘણું હેત જણાયું તો પણ મારે તો શિવ ઉપર હેત ન જણાયું, કેમ જે હું એમ જાણું છું જે શિવ તો તમોગુણના દેવતા છે અને આપને તો શાંત મૂર્તિ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તેના ઉપાસક છીએ, તે માટે રજોગુણી તમોગુણી દેવ એવા જે બ્રહ્મા શિવ અને ઇન્દ્રાદિક દેવતા તેમની ઉપર ભાવ બેસે નહીં અને તેમાં પણ ક્રોધ ઉપર તો મારે ઘણું વેર છે અને ક્રોધી જે માનસ અથવા દેવતા તે મને ગમે જ નહીં, તથાપિ જે શિવજીને અમે માનીએ છીએ તેનું શું કારણ છે? તો શિવજી તો ત્યાગી છે ને યોગી છે અને ભગવાનના મોટા ભક્ત છે, માટે શિવને માનીએ છીએ અને ક્રોધ તો કેવો છે? તો જેવું હડકાયું કૂતરું હોય તેવો છે, જેમ હડકાયા કૂતરાની જે લાળ તે ઢોર અથવા મનુષ્ય જેને અડે તે હડકાયા કૂતરાની પેઠે ડાચીઓ નાખીને મરી જાય, તેમ ક્રોધની જેને લાળ અડે તે પણ હડકાયા કૂતરાની પેઠે ડાચીઓ નાખીને સંતના માર્ગ થકી પડી જાય. અને વળી ક્રોધ તે કેવો છે? તો જેવો કસાય આરબ ભાવર વાઘ દીપડો કાળો સર્પ તે જેમ સર્વને બિવરાવે છે અને બીજાના પ્રાણને હરી લે છે, તેમ ક્રોધ છે તે પણ સૌને બિવરાવે છે અને બીજાના પ્રાણને હરી લે છે. એવો જે ક્રોધ તે જો સાધુમાં આવે તે તો અતિ ભૂંડો લાગે, કેમ જે સાધુ તો શાંત હોય પણ જ્યારે તેમાં ક્રોધ આવે ત્યારે તે સાધુ બીજાને ક્રૂર લાગે અને તે સાધુની આકૃતિ પણ ફરી જાય, કેમ જે ક્રોધનું નામ વિરૂપ છે
માટે ક્રોધ જેના દેહમાં આવે તેના દેહને વિરૂપ કરી નાખે. ત્યારે સુકમુનિએ પૂછ્યું છે, હે મહારાજ, જે લગારે ક્રોધ ચડી આવે ને પછી તેને ટાળી નાખે, એવો જે ક્રોધ તે કાંઈ નડતર કરે કે ન કરે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જેમાં સભા બેઠી છે તેમાં જો હમને સર્પ નીકળે ને કોઈને કરડે નહીં તો પણ ઉઠીને સૌને ભાગવું પડે અને સૌના અંતરમાં ત્રાસ થાય, અને વળી જેમ ગામને ઝાંપે આવીને વાઘ હુંકારા કરતો હોય ને કોઈને મારે નહીં તો પણ સૌ માણસને અંતરમાં ભય લાગે ને બહારને નીકળાય નહીં, તેમ થોડો ક્રોધ ઉપજે તે પણ અતિશય દુઃખદાયી છે. શ્રીજી મહારાજ, સંવત 1877ની કારતકવદી 10મીને દિવસ લોયાની અંદર સુરા ભક્તના દરબારની અંદર બિરાજમાન હતા, અને પરમહંસના ઉતારા મધ્યે, પરમહંસના ઉતારા એટલે જે જગ્યાએ અત્યારે ભગવાન બાલુડા ઘનશ્યામ મહારાજનું મંદિર છે, એ આજથી વર્ષો પહેલાં પરમહંસોના ઉતારા હતા. આખી કથા તમને હમણાં બ્રહ્મસત્ર દરમિયાન પૂજ્યપાદ ગુરુજી લોયાની લીલા ઉપર જ કથા કરવાના છે, ત્યારે આપણને બધાને સાંભળવા મળશે કે સુરાબાપુ કેવી રીતે સંતોને લાવ્યા, સંતોને લાવ્યા પછી એમને પોતાના ઓરડાઓ પડાવીને બે માળની કેવી રીતે ત્યાં હવેલી કરી, સંતોને રહેવા માટેની ધર્મશાળા કેવી રીતે બનાવી, ત્યાં આગળ કેવી રીતે મંદિર થયું, એ બધી લીલાઓ આપણને પૂજ્યપાદ ગુરુજી દિવાળીના ઉત્સવ દરમિયાન સંભળાવશે. એ જે સંતોને રહેવાની જગ્યા ત્યાં આગળ તમે ગયા હોત ને આ ચરણારવિંદ પધરાવેલા છે અને છત્રી જે છે એ જગ્યાએ મહારાજા પહેલું વચનામૃત બોલ્યા છે. આજે આપણા બહુ મોટા ભાગ્ય છે કે લોયા ધામની અંદર બોલાયેલા વચનામૃત આજે લોયા ધામની અંદર જ આપણે ગાઈએ છીએ, એ જ વચનામૃત વાંચીએ છીએ. આપણને જે લોયા ધામનો સિમ્બોલ મળ્યો છે ને એનું આપણને ગૌરવ, એનો આપણને આનંદ, એનો આપણને કેફ કે શ્રીજી મહારાજનું પ્રસાદીનું લોયાધામ, એ લોયાધામ પરિવાર તરીકે આપણે ઓળખાઈએ છીએ. તો એ લોયાધામની અંદર શ્રીજી મહારાજ જે બોલ્યા છે એ સૌથી વધારે તો આપણે એમ કહી શકીએ કે આપણા માટે બોલ્યા છે. ખરેખર એવો કોઈ દાવો ભગવાન ઉપર થઈ શકતો નથી કે ભગવાન મારા છે. કોઈ સ્થાન ઉપર એવો દાવો થઈ શકતો નથી કે આ સ્થાન મારું છે. પ્રસાદીના બધા સ્થાનો દરેકના છે, પણ ભગવાને આટલા બધા પ્રસાદીના સ્થાનો છે એમાંથી એક સ્થાન માટે મને અને તમને નિમિત્ત કર્યા છે. મારી અને તમારી તન મન ધનથી સેવા શ્રીજી મહારાજ એ ધામ માટે સ્વીકારે છે. આપણને લોયા ધામનો સિમ્બોલ લાગેલો છે એટલે આપણને આનંદ લોયા ધામના વચનામૃત વાંચતા વધારે આવે. એટલે આ વચનામૃત કઠિન છે, આ વચનામૃતોની વાતો અતિ ઊંચી છે આગળ જતાં મને ખબર છે, છતાં પણ મેં એક હિંમત કરી કે ના, આ વચનામૃત પર જવું છે, કારણ કે લોયા ધામના છે. આ વચનામૃતની અંદર જાજુ કેવું છે કે મહારાજ લોયામાં ગયા તો ત્યાં 100 સંતો રહીને અભ્યાસ કરતા હતા, એટલે સંતો જ સભામાં બેઠા હોય. સહજ છે કે અહીં જેટલા હરિભક્તો બેઠા છે ત્યાં સાધુ બેઠા હોય અને અહીંથી વાત થતી હોય તો વાત ભલે જે વિષયની થતી હોય, માનો ઉપાસનાની વાત થતી હોય તો સામે જો સંતો જ બેઠા હોય તો ઉપાસનાની વાતનું લેવલ આખું બદલાઈ જાય. સામે હરિભક્તો બેઠા છે તો લેવલ એ પ્રકારનું આવે. સંત સભામાં વાત થતી હોય એ વાત થોડી ગહન થતી હોય, ઊંડી થતી હોય, તાત્વિક દ્રષ્ટિએ થતી હોય, કારણ કે એને દરેક સંત સમજી શકતા હોય, એ વાંચનવાળા હોય, અને ગ્રહસ્થ પાસે એટલું વાંચન ના હોય, ચિંતન ના હોય, એટલે એને ક્યાંક થોડું ઘણું બીજું નીચે જવું પડે. એટલે જો ગોવર્ધન શેઠે પ્રથમના પહેલામાં પ્રશ્ન પૂછ્યો માયાનું સ્વરૂપ, તો મહારાજે ગોવર્ધન શેઠને કીધું કે ભગવાનનું ધ્યાન કરતા આડું આવે એને માયા કહીએ, ટૂંકું ટચ. પણ એ જ માયાનું સ્વરૂપ નિત્યાનંદ સ્વામી પૂછે તો મહારાજ કે માયા ત્રિગુણાત્મિકા છે ને રજ તમને સત્વથી ભરેલી છે ને એ પછી મહારાજ તાત્વિક ભાષામાં વાતો કરે. એમાં લોયાના વચનામૃત થોડાક તાત્વિક ભાષામાં છે, છતાં પણ મોટે ભાગના સમજાય એવા છે. આ વચનામૃતની અંદર મહારાજ કાર્તિકવદી 10મીને દિવસે પરમહંસની જાયગા, મહારાજ પરમહંસના જે ઉતારા છે ત્યાં ઢોલિયો નખાવીને વિરાજમાન હતા. ઋણો ભરેલો ધોળો સુરવાળ, સુરવાળ એટલે ભગવાનને જે નીચેનો ભાગ છે ને સુરવાળ, અને એમાં ગોઠણથી
ઠેક એડી સુધીનો ભાગ હોય એ સાંકડો હોય અને ઉપરથી પહોળું હોય એને સુરવાળ કહેવાય. એવો રૂનો ભરેલો સુરવાળ છે, કારણ કે ઠંડી બહુ હોય કારતક મહિનામાં. અને ધોળી સીતની ડગલી પહેરી હતી, માથે ધોળો ફેટો બાંધ્યો હતો. શ્રીજી મહારાજે ત્યાં સંસ્કૃત ભણવાવાળા સંતો રહેતા હતા, એમાં વ્યાકરણ ભણતા હતા, ગ્રામર, સંસ્કૃતનું ગ્રામર આવે. એટલે મહારાજે સંતોને એવો પ્રશ્ન પૂછ્યો કે શંકર શબ્દનો અર્થ વ્યાકરણની દ્રષ્ટિએ કરો, શંકર શબ્દનો અર્થ વ્યાકરણની દ્રષ્ટિએ કરો. તો સંતોએ, નિત્યાનંદ સ્વામી, બધા સંતો હતા વિદ્વાન, એમને અર્થ કર્યો. મુનિ બોલ્યા, સુખને કરે તે શંકર કહીએ, જે સુખને કરે એને શંકર કહેવાય. સાદી ભાષામાં આપણે કોને શંકર જાણીએ? તો કે જેને નાગ વીંટાયેલો હોય ને મોટી જટા હોય એને શું કહેવાય? શંકર. પણ વ્યાકરણની દ્રષ્ટિએ સુખને કરે તે શંકર, ને શંકર ભોળાના જ છે, આશુતોષ છે, એ કોઈ પણ ઉપર ગમે ત્યારે કૃપા કરીને સુખી કરવાવાળા છે, એટલે એમનું નામ શંકર પડ્યું છે. શંકર નામ શાના ઉપરથી પડ્યું? કારણ કે શંકર સુખી કરવાવાળા છે, બીજાને ભોળા છે, રાજી થઈ જાય એવા છે, એટલે એમનું નામ શંકર પડ્યું છે. પણ આપણે ખાલી શંકરને ઓળખીએ કઈ રીતે? ગળામાં નાગ વીંટેલો હોય, ડમરું હોય, મૃગચર્મ વીંટેલું હોય તો શંકર. પછી શ્રીજી મહારાજે વાત આખી બદલી. આટલું પૂછીને પછી મહારાજને જે વાત કરવી છે ને એની પર જતા રહ્યા. મહારાજ કે, આજ પાછલી ચાર ઘડી રાત હતી. ચાર ઘડી રાત એટલે 24 મિનિટની એક ઘડી થાય. અને ચાર ઘડી રાત રહી એટલે સૂર્યોદય થતાં પહેલાંની 96 મિનિટ, સૂર્યોદય થતાં પહેલાંની 96 મિનિટ પહેલાં, એટલે લગભગ 4:30નો ટાઈમ થયો હોય સવારનો, કારણ કે 6:15 સૂર્યોદય થાય. તો એ સમયે મહારાજ કે, અમને સ્વપ્નમાં શિવજીએ દર્શન દીધા, અમે દર્શન કર્યા ના કીધું, અમને શિવજીએ સ્વપ્નમાં દર્શન દીધા. હું બહુ વખત કહું છું વચનામૃતની અંદર કર્યા, તે, ને, દીધા, આ બધામાં બહુ ફેર છે. દર્શન કર્યા એ વાપર્યું હોત તો આખો વિષય બદલાઈ જાત. અહીં એમ કે છે અમને દર્શન દીધા. સ્વપ્નમાં જ્યારે ભગવાન આવે, સ્વપ્નમાં જ્યારે કોઈ દેવતા આવે, સ્વપ્નમાં જ્યારે કોઈ મોટા સાધુ આવે, ત્યારે એમ સમજવું કે મને એમને દર્શન દીધા. સ્વપ્નમાં ઈશ્વરો આવે છે, આ દેવતાઓ આવા, સ્વપ્નમાં ભગવાન આવે છે, સ્વપ્નમાં સંત આવે છે, તો એ દર્શન દે છે આપણને. મહારાજ કે, અમને શિવજીએ દર્શન દીધા. કેવા હતા? મોટો જબરો નંદીશ્વર એની પર બેઠા હતા. શિવજીનું વાહન છે નંદીશ્વર. એ નંદીશ્વર શંકરના ગણનાયક છે. શિલાદ ઋષિને એવી એક ઈચ્છા હતી, એક શિલાદ નામના ઋષિ થયા, એમને એવી ઈચ્છા હતી કે મારે યોની વિનાનો, યોની દ્વારા જે જન્મ્યો ના હોય એવો, અને ક્યારેય મરે નહીં એવો છોકરો જોઈએ છે. સંકલ્પ તો જુઓ, કોઈને મૂર્તિનો સંકલ્પ થયો જ નથી. તમે પુરાણોની કથા સાંભળો ને તો બધા આવા જ સંકલ્પો. અને શિવજીને રાજી કરે એટલે શિવજીએ પછી રાજી થઈને મને વરદાન દીધું કે જાઓ, તમારે ત્યાં હું જ પ્રગટ થઈશ, મરે ના એવો તો કોણ. અને નંદી સ્વરૂપે પ્રગટ થયા એટલે શિવજીનો જ આંશિક સ્વરૂપ એ નંદીશ્વર છે. એ નંદીશ્વર પર શિવજી બેઠા હતા અને શરીરે બહુ પુષ્ટ હતા, શરીરે પુષ્ટ હતા. તપ નહોતું, હમણાં પાર્વતીજીએ બરાબર જમાડ્યા હશે, ખવડાયા પીવડાયા હશે, કૈલાસમાં થોડી લીલા લહેર થઈ હશે, ફરવા નીકળ્યો, એમના ભક્તોએ કંઈક ધરાવ્યું હશે, એટલે પુષ્ટ હતા. બાકી તો શિવજી ક્રૂશ હોય ને તપસ્વી એટલે, પણ પુષ્ટ હતા. 40 વર્ષની અવસ્થા હતી. આ બ્રહ્માંડના શિવજી છે એની ઉંમર 40 વર્ષની છે. જ્યારે આની સાથે સાયન્સને પણ ઘણો સંબંધ છે. વિરાટ નારાયણ છે એ વિરાટ નારાયણની નાભીમાંથી બ્રહ્મા પ્રગટ થયા છે. વિરાટની નાભીમાંથી બ્રહ્મા પ્રગટ થયા. શ્રીજી મહારાજ વચનાવતમાં એમ કહે છે, એ વિરાટની નાભીમાં કમળ ઊભું થયું, એ કમળની ઉપર બ્રહ્મા બેઠા હતા. એટલે કમળને થયું, એટલે બ્રહ્માજીને થયું કે હું પ્રગટ ક્યાંથી થયો, ક્યાં મારો અંત છે. એટલે એ નાડીમાં હાલ્યા, પેલી કમળની નાડીમાં હાલ્યા. તે બ્રહ્માજીના 100 વર્ષ હાલ્યા તોય અંત ના આવ્યો.
ब्रह्माजी एमना 100 वर्ष आपड़ा 8 अबज 64 करोड़ वर्ष नो एक दिवस 30 दिवस नो एक महीनो 12 महीना नो वर्ष अने एवा 100 वर्ष ब्रह्माए नाड़ी में आल्या तो एनो अंत ज ना आव्यो। महाराज एना द्वारा एवं समझावा मागे छे के विराटनी नाभीमांथी थयेलू कमळ एनो अंत जो ब्रह्मा ना पामी शक्या तो विराटनी उपर महाविष्णु छे, महाविष्णुनी उपर प्रधान पुरुष छे, प्रधान पुरुषनी उपर प्रकृति पुरुष छे, प्रकृति पुरुषनी उपर मूल पुरुषो छे, मूल पुरुषनी उपर अक्षर पुरुषो छे, अक्षर पुरुषोनी अंदर 6 प्रकारना भेदथी पर महाराज छे। बोलो कोई रीते मेळ खाय एवो छे? ब्रह्माजी पोतानी उत्पत्ति जेमांथी थई एवा विराटनो पार नथी पामी शकता अने एवा विराटो एक नथी, हजारोनी संख्यामां छे, लाखोनी संख्यामां छे, करोड़ोनी संख्यामां छे, खरबोनी संख्यामां छे। तो एवा विराटो खरबोनी संख्यामां छे जेनो ब्रह्मा पार ना पामी शके, मारी उत्पत्ति क्यांथी थई नीचे ना जई शके, तो पुरुषोत्तम नारायणने आपणे केवी रीते पामी शकीए? એવા મહારાજ જે મળ્યા છે ને એ કેવળ દયાએ કરીને મળ્યા છે, બાકી કોઈ આપણું સાધન નહીં, દયા જ, કેવળ કૃપા। જે શ્રીજી મહારાજની મોટપ છે, આગળ વચનાવતમાં આવશે, શ્રીજી મહારાજની મોટપ છે આપણા માઇન્ડમાં બેહે એવી નથી, ગણતરી જ નથી થાય એવી, આપણા મગજના, આપણું મગજ માની લો કે એવું હોય કે આખું બ્રહ્માંડને જોઈ શકે એવું હોય, આખા અંતરિક્ષને જાણી શકે એવું હોય ને, તો એ આ માઇન્ડમાં શ્રીજી મહારાજ બેહે એવા નથી, એવડા મોટા ભગવાન છે। આપણે તો હાવ કીડીમાંય આપણી ગણતરી નથી થાય એવી, કીડી તરીકે આપણને બતાવવા હોય ને આધ્યાત્મિક માર્ગમાં, તો કીડી તરીકે આપણે નથી આલી એવા, તોય શ્રીજી મહારાજ આપણને મળ્યા, એ આપણી બહુ મોટી, આપણી પર દયા કરી, આવી શ્રીજી મહારાજની પરાવાણી આપણને મળી, આપણી પર બહુ મોટી દયા કરી। માટે વચનાવતમાં પાગલ બની જાઓ, પ્રભુમાં પાગલ બનવા માટે, સદગુરુમાં પાગલ બનવા માટે, સત્સંગમાં પાગલ બનવા માટે વચનામૃતમાં પાગલ બનવું પડે। શ્રીજી મહારાજે, ગુરુજી કહે છે ને પ્રભુમાં પાગલ બનો, મહારાજમાં મસ્ત રહો, પણ એ મહારાજમાં મસ્ત રહેવા માટે પહેલાં સદગુરુ અને સત્સંગમાં મસ્ત થવું પડે, એ મસ્ત થવા માટે વચનામૃત જોઈએ। આનાથી જે મસ્ત થયેલો હશે, આના કેપમાં જે હશે ને, એને મજા બહુ આવશે। ક્યારે મજા આવશે ખબર છે? હું ઘણી વખત કહું છું, જ્યારે આઈસીયુમાં હોઈએ, ક્યારેક આપણે હાથ પગ ના હાલતા હોય, અને ત્યારે આ બધું આમ અંદર અંદર ઠસેલું હશે ને, તે અંદરની દુનિયામાં આપણે મસ્તીમાં જીવતા હોઈશું, બહાર ભલે ને ગમે એટલો વિક્ષેપ રહ્યો, પણ અંદર સુખ વર્તતું હશે। આ હારું આ અંદર નહીં નાખ્યું હોય આ બધું, અને બીજું બધું હશે ને, તો એવા ટાઈમે કઠણ બહુ પડશે। માટે વચનામૃતની અંદર પાગલ બનીને વાંચવું, મસ્ત બનીને વાંચવું। હમણાં વચનામૃત જયંતિ આવે છે ત્યારે વચનામૃતનો પાઠ કરીએ, રોજ 2-3 વચનામૃત વાંચીને એનું ચિંતન કરીએ, સંતો પાસે આવીએ ત્યારે પૂછીએ। શિવજીની 40 વર્ષની અવસ્થા છે, મહારાજ કહે છે આ બ્રહ્માંડ છે ને, એ બ્રહ્માંડનું આયુષ્ય અત્યારે અડધું થયું છે, એવું આજનું સાયન્સ કહે છે, આ ઉત્પત્તિ થઈ ત્યારથી અડધે પહોંચ્યું છે। આપણા શાસ્ત્રો પણ એવું કહે છે, વિરાટ નારાયણે પોતાના 49 વર્ષને 1.5 પહોર ભગવાનની સ્તુતિ કરી ત્યારે મહારાજ આ બ્રહ્માંડમાં પધાર્યા। એટલે વિરાટને 50 વર્ષ થયા, વિરાટ એટલે બ્રહ્માંડ, 100 વર્ષની એની આયુષ્ય છે, એટલે વિરાટની નાભીમાંથી સૌથી પહેલાં જરૂર કોની પડી? બ્રહ્માજીની, સૃષ્ટિ કરવા, એટલે એ પ્રગટ થયા। પછી સૃષ્ટિ થયું પછી પાલન કરવા માટે જરૂર કોની પડી? વિષ્ણુ ભગવાનની, એ વિરાટના હૃદયમાંથી પ્રગટ થયા, વિષ્ણુ છે। અને છેલ્લે જરૂર પડે કોની? આટલાને પછી ઉત્પન્ન કર્યા, ખવડાવી, પણ આને ઉપાડવાય પડે ને, જગ્યા તો ખાલી કરવી પડે ને, એટલે છેલ્લે પછી ભાલમાંથી શિવજી પ્રગટ થયા। એટલે બ્રહ્મા વિષ્ણુ, વિરાટ નારાયણની 50 વર્ષની ઉંમર હોય, એ બાપ છે, બ્રહ્મા વિષ્ણુ શિવનો બાપ કોણ છે? વિરાટ, એની 50 વર્ષની ઉંમર છે, તો સહજ છે કે બાપ કરતા દીકરા તો નાના જ હોય, એટલા ને એટલા તો ના જ હોય। એટલે વિરાટ નારાયણ પ્રગટ થયા પછી વિચાર્યું હોય કે હવે કાંઈ સૃષ્ટિનું કારભારું કરવા, 3ને પ્રગટ કરું, પછી સૌથી પહેલાં બ્રહ્મા બનાવ્યા, પછી વિષ્ણુને પ્રગટ કર્યા, અને ત્રીજા નંબરે શિવજીને પ્રગટ કર્યા, એટલે શિવની ઉંમર 40 વર્ષ બરાબર છે। યુનિવર્સની દ્રષ્ટિએ, સાયન્સની દ્રષ્ટિએ, શ્રીજી મહારાજની દ્રષ્ટિએ આ બ્રહ્માંડના જે શિવ છે, એ શિવજી, એ ભગવાન સ્વામિનારાયણ કહે છે મને દર્શન દીધા। હવે આટલું વાક્ય વાંચો ને ત્યાં દ્વિધા થઈ જાય કે દર્શન દીધા એટલે મહારાજની દર્શન દીધા, તો શિવજી તો મહાદેવ કહેવાય, ભગવાન કરતાં પણ, મહારાજ કરતાં પણ મોટા એવું લાગે, પણ સાંભળો આગળ।
શિવજી મોટો જબરો નંદીશ્વર એ ઉપર બેઠા હતા, શરીરે બહુ પુષ્ટ હતા, 40 વર્ષની અવસ્થા હતી, મોટી જબરી જટા હતી. શિવજી બેડે પાર્વતી હતા, એને ધોળા વસ્ત્રો પહેર્યા હતા. હવે શું થયું, શિવજી તો શાંત મૂર્તિ શોભતા હતા, શિવજીને મારી ઉપર તો બહુ હેત થયું. મહારાજ કહે છે, પણ મને શિવજી ઉપર હેત થયું નહીં. કોણ કહી શકે આવું? જે જેનાથી મોટો હોય ને એ એવું બોલી શકે કે ભાઈ એને તો મારી પર બહુ હેત છે પણ મને એમની ઉપર. શ્રીજી મહારાજ શું બોલ્યા? આગળ કહે છે દર્શન દીધા. દર્શન દીધા એ શબ્દ કોની માટે વપરાય? આપણાથી ઊંચું પાત્ર હોય એના માટે. અને શ્રીજી મહારાજ પાછળ એમ કહે છે કે એમને મારી ઉપર બહુ હેત થયું પણ મને એમની ઉપર ના થયું. બસ આટલી આંટી જેને ઉકલી જાય એને ઓળખાય કે મહારાજ હું છે. પેલું દીધા અને પછી અહીંયા આગળ જે બોલ્યા એ આખું ઓકવર્ડ બોલ્યા ઓલા કરતા. એ જેને ઉકલે એને ખબર પડે કે મહારાજ આવા મોટા છે. પછી મહારાજ કે આનું કારણ શું છે? શિવજી છે ને એ મહારાજ કે ભગવાનના ભગત છે ને એટલે અમે એને માનીએ છીએ. પણ અમારે શિવજી ઉપર હેત નહીં થવાનું મુખ્ય કારણ એટલું જ છે કે અમે એવું જાણ્યું છે કે તમોગુણના દેવતા છે. અને ક્રોધી જે માણસ અથવા દેવતા તે મને ગમે જ નહીં, ગમે જ નહીં. મહારાજ કે ક્રોધી મનુષ્ય હોય અને ક્રોધી દેવતા હોય મને ગમે જ નહીં. હવે આપણે મહારાજને વાલા બનવું છે. મહારાજે શિવજીને તો ખાલી નિમિત્ત બનાવ્યા છે. શિવજી તો ભગવાનના ભક્ત છે, એ તો ભગવાનની આજ્ઞા કરીને તમોગુણને ગ્રહણ કરે છે, નહીં તો એ યોગી પુરુષ છે. એ તો એને તો તમોગુણ રાખવો જ પડે કારણ કે આ સૃષ્ટિનો સંહાર કરવાનો છે, એ ભગવાનની સેવામાં છે એ રીતે. પણ આપણે કંઈક તમોગુણ રાખવાની જરૂર નથી છે? આપણે કંઈ સંહાર કરવાનું છે? આપણે કાંઈ સંહાર કરવાનું નથી. શ્રીજી મહારાજ કે ક્રોધી વ્યક્તિ મને ગમે જ નહીં. પછી જોવો તો ખરા, ક્રોધીને ઉપમા આપી. જેવું હડકાયું કૂતરું હોય, ક્રોધી કેવો છે? તો જેવું હડકાયું કૂતરું હોય એવો છે. બોલો, આપણે કેટલા, આપણી અંદર કેટલો ક્રોધ પડ્યો છે થોડો વિચાર કરો. અને વિચારીને પછી એવું વિચારો કે શ્રીજી મહારાજ આપણને કેવા જોવે છે. આપણી અંદર જો ક્રોધ છે તો મહારાજ આપણને કેવા કહે છે? બોલો, થોડું તમે બોલજો એટલે મને એમ લાગે કે જાગતા છો. કેવા કહે છે? હડકાયા કૂતરા. હવે આપણને માની લો કોઈ એવું કહે, આપણી અંદર ક્રોધ હોય અને આપણને કે તું હડકાયા કૂતરા જેવો છે, તો આપણને ગમે? ના ગમે, કોઈને ગમે નહીં. ક્રોધ કરવો બધાને ગમે, પણ આવું હડકાયા કૂતરા જેવો કે તો કોઈને ગમે નહીં. પણ શ્રીજી મહારાજ કે મારા મતે હડકાયા કૂતરા જેવો છે. કારણ શું છે? તો મહારાજ એની આગળ વાત કરે, જેમ હડકાયા કૂતરાની લાડ તે ઢોર અથવા મનુષ્યને અડે, તે હડકાયા કૂતરાની પેઠે ડાચીઓ નાખીને મરી જાય. આ બધા શબ્દો છે ને મેં થોડા જોયા, કારણ કે મારે થોડુંક જાણવું હતું કે આ ડાચીઓ એટલે શું. ભસવાનો અવાજ જે કરે ને કૂતરો, એને ડાચીઓ કહેવાય. આપણે ઘણી વખત વાંચી જતા હોય પણ કંઈક વિચારતા ના હોઈએ, જે કૂતરાનો ભસવાનો અવાજ છે ને એને ડાચીઓ કહેવાય. હડકાયું કૂતરું હોય ને એ હડકવા, એનો વાયરલ રોગ છે કૂતરાનો, અને એના મોઢામાંથી પછી લાળ પડવા લાગે, જેની તેની પાછળ દોડવા લાગે અને આખો દિવસ ભસ ભસ કરે. અને ક્રોધી વ્યક્તિ પણ આખો દિવસ બોલો ભસ ભસ કરે. હડકાયા કૂતરાની લાડ જેને અડે, શ્રીજી મહારાજ કે મનુષ્ય હોય કે પશુ હોય, એ કૂતરાની પેઠે ડાચીઓ નાખીને મરી જાય. એટલે મેં કીધું કે આ મહારાજ બોલ્યા છે, આનું થાય છે શું, થોડું જો. એટલે આ બધા ભક્તો હોય ને, અમારા પાર્ષદ ભગતને ધ્યાન સ્વામી બધા, હું કહું થોડું સર્ચ કરો કે આ શું થાય કૂતરું આ કરડે તો. એટલે પછી એમને તપાસ કરી, જેને અનુભવ હોય એને તો જાતે જ કહી શકે કે મને આવું થાય. પણ આ તો જેને, આપણે તો કરડ્યું ના હોય તો આપણે તો એમાં જ જોવું પડે ને. તેની અંદર એવું કહે છે કે આ કૂતરાના આ આ રોગને રેબીજ નામનો રોગ કહે છે, રેબીજ. અને એ પશુને મનુષ્યને કરડે ને તો મનુષ્યના માઇન્ડને અસ્તવ્યસ્ત કરી નાખે, આખું અસ્તવ્યસ્ત, આખો દિવસ મનુષ્ય અકળાયેલો જ રહે એવો કરી નાખે. અને પશુને જેને એની લાળ અડે
એ પશુ પણ એગ્રેસિવ થઈ જાય, એનો નેચર એવો થઈ જાય, બીજાની પાછળ દોડતો થઈ જાય. એટલે જેમ પેલો કૂતરો ડાચ્યો નાખીને મરે, એ કૂતરું હડકવા થાય, એ થોડા દીમાં મરી જાય, એમ મનુષ્ય હોય કે પશુ હોય એ બંને પણ મરે છે. મહારાજે આવું દ્રષ્ટાંત દીધું. બોલો મહારાજ, કેટલા જબરા આવું બેઠા બેઠા ગમે ત્યાંથી ગમે તે ગોતીને દ્રષ્ટાંત એવું ફિટ કરે ને કે આપણા માથામાં વાગે. હવે હડકાયું કૂતરું, આપણી અંદર ક્રોધ હોય એટલે સહજ થઈ ગયું કે આપણે કોણ થયા મહારાજની દ્રષ્ટિમાં. હડકાયું કૂતરું, કૂતરું હારું, કૂતરું તો હારું પણ આ તો હડકાયું કૂતરું, રેબેજ રોગવાળું કૂતરું. મહારાજની નજરમાં આપણે આવા છીએ. હવે મહારાજ કે એ જ્યારે સંતના સંતની અંદર આવે ત્યારે ભગવાનના સાધુ છે એની આકૃતિ વિરૂપ લાગે. તમને થાય કે આ તો સંતોને એવું કીધું કે ક્રોધ ના કરવો એટલે તમારે છૂટ એવું, તો આ વચનામૃત એવું લખ્યું છે ઉપર કે સાધુ માટે. એમ વચનામૃત 262 છે, દરેક માટે છે, ત્યાગી ગૃહી બધાય માટે છે. ક્રોધ થવાનું મુખ્ય કારણ શું? આ મારે તમને અંદરના શબ્દો વિશેની થોડી માહિતી આપી હતી એ મેં આપી દીધી. હવે આપણે સંશોધન એ કરવું છે કે ક્રોધ શા માટે થાય. કોઈને ક્રોધ કરવાથી ક્યારેય પણ સારું પરિણામ મળ્યું હોય એવા તમે પૃથ્વી ઉપર 100માંથી 99 વ્યક્તિ મળશે કે ક્રોધ કરવાથી સારું પરિણામ લગભગ નથી મળ્યું. ક્રોધ કરવાથી તમે તમારા જીવનમાં તપાસો તો જ્યારે જ્યારે તમે ક્રોધ કર્યો હશે ત્યારે તમારા ઘરનું વાતાવરણ અશાંત થયું હશે. જ્યારે જ્યારે તમે ક્રોધ કર્યો હશે ત્યારે તમારે અબોલા થયા હશે. જ્યારે જ્યારે તમે ક્રોધ કર્યો હશે ત્યારે ન કરવાનું તમે કૃત્ય કરી બેઠા હશો, પાછળથી પસ્તાવો થયો હશે કે આ ન કર્યું હોત તો. ક્રોધ એવો છે. કામ કેવો છે? કામ છે ને નોક કરે પહેલાં. અમેરિકાની જેવી સિસ્ટમ છે ને, દરવાજો આમ ખોલીને ના આવી જાય, ઇન્ડિયામાં તો આમ ખોલીને આવી જાય, પણ અમેરિકામાં કેવો નોક કરે પહેલાં દરવાજો બંધ હોય તો. એમ કામ છે ને પહેલાં નોક કરે કે બોલ ભાઈ આવું, તું કહે તો આવું. પહેલાં બેલ મારે, કામ એવો છે. લોભ પણ એવો છે, પહેલાં બેલ મારે સીધો ના આવે. સ્વાદ પણ એવો છે, પહેલાં બેલ મારે પછી આવે. તમે આજે એકાદશી છે ને, ફરાળ બહુ સારું બન્યું હોય અને તમે નકોડી કરી હોય અત્યાર સુધી, પણ તમને લાગે કે ઓહો આ તો ફરાળી બટાકાવાળાની બધી ચટણીની બધી મજા છે, સમજ્યા, ખાલી આમ ત્યાંથી આમ નજર કરીને આવ્યા હોય, આ બાજુ છે નહીં ચિંતા ના કરતા, નજર કરીને આવ્યા હોય આમ. હવે ત્યાંથી નજર કરીને અહીં આવો ને તો અહીં સભામાં બેહો ને તો માથું ચડી જાય તમને, અને પછી કોઈકને કહો ખબર નહીં આજે અશક્તિ જેવું બહુ લાગે છે. એ પાછા સંતો પાસે આવે, સ્વામી ઓલા ભગતને અશક્તિ જેવું છે, એટલે સંતો તો દયાળુ જ હોય. અરે ના ના, ભગતને કોઈ ફરાળ કરી લે, ના ના સ્વામી પણ નકોડી હાજે 7 વાગ્યા સુધી કરી છે, હવે અત્યારે તો હમણાં થઈ જશે. ના ના ભગત, ચક્કર આવે છે ને તમે કરી જ લો. પણ ભગતને ચક્કર કેમ આવી ગયા? ઓલું જોયા પછી આવે, ઓલું જોયા પછી માથું દુખ્યું. એ નહોતું જોયું ત્યાં સુધી તો એવું જ હતું કે જો મોરિયાની ખીચડી અને દૂધીનું શાક હોય તો તો બિલકુલ ચક્કર ના આવે. સારું કે આજે સારું થયું આપણે આ નકોડી કરીએ, પણ જો આવું કંઈક મળી ગયું, શ્રીખંડ ને રાજગ્રાની પૂરી ને બટાકાવાળા ને તરેલા મરચા ને કંઈક સારું જો ભાળી ગયો તો માથું દુખવાનું ચાલુ થઈ ગયું. જોયું એટલે. પણ એ સ્વાદ કેવો છે? નોક કરીને આવે. તમે વિચારી શકો છો, હજુ તમારી પાસે 1.5 કલાક છે કે ભલા સવારથી હાં સુધી નકોડી કરી છે, એક જીભને વશ થઈને આવા તો કેટલા રસ ખાઈ ગયો અને વિષ્ટા થઈ ગઈ, કશું આમાં માલ નથી રહેવા દે ને, અને બહુ એવું લાગે તો થોડું 2 કોથળી ભરી દે, કાલ હવાર પારનું કરજે, પણ ઉપવાસ તો થઈ જાય, હું કરવા ઉપવાસને તોડે છે. આમ વિચાર કરવાનો ટાઈમ રહે સ્વાદમાં, સ્વાદમાં ટાઈમ રહે, કામમાં પણ ટાઈમ રહે, લોભમાં પણ ટાઈમ રહે, પણ એ ક્રોધ એવો છે કે જેમાં બિલકુલ ટાઈમ આપતો નથી, બિલકુલ ટાઈમ જ નથી આપતો, આમ સીધો જ બ્લાસ્ટ જ થાય. અને ઘણા એવા ઠારેલા અગ્નિ જેવા હોય, હા, ઉપરથી એટલા બધા શાંત ને એટલા બધા લાગે, પણ જ્યારે ભડકો કરે ને તો તમને લાગે કે આના જેવો ભડકાછાપ કોઈ નથી, એવા હોય, ભારેલો અગ્નિ ડટાયેલો હોય. પણ ક્રોધ નામનો જે શત્રુ છે આપણો, એ આપણા પરિવારને નુકસાન કરે છે, આપણી તબિયતને નુકસાન કરે છે, આપણી સાથેના આપણા સ્નેહીજનોને નુકસાન કરે છે, આપણા દીકરા દીકરીઓને નુકસાન કરે છે, આપણા મા બાપ સાથેના વાત્સલ્યતા અને પ્રેમના સંબંધોને પણ નુકસાન કરે છે. એટલું જ નહીં, સત્સંગની અંદર પણ હૃદયને વિખૂટા પાડવાનું કામ ક્રોધ કરે છે.
કારણ કે ક્રોધી વ્યક્તિ ક્યારેય પણ એને એવો વિચાર રહેતો નથી કે હું શું બોલું છું. ક્રોધી વ્યક્તિને એવો ખ્યાલ નથી રહેતો કે હું શું વર્તન કરું છું. અને ક્રોધની અંદર કરેલા નિર્ણયો ઠેક વ્યક્તિને આપઘાત સુધી લઈ જાય છે. સુસાઇડ કોણ કરે છે? સુસાઇડ એમને એમ નથી થતો, કોઈને મરવું સારું ના લાગે, આ શરીરને કષ્ટ થાય, કોઈને સારું ના લાગે, બાળી દેવું, કેરોસીન છાંટીને બાળી દેવું, ગળે ફાંસો ખાઈને મરી જવું, કોઈને સારું નથી લાગતું. પણ પેલો ક્રોધનો આવેગ એટલો બધો હોય ને, કરી બેસે અને કર્યા પછી પસ્તાય. પણ આ ક્રોધ થવાનું કારણ શું એ આપણે ગોતવું છે. તો મહારાજે વચનાવૃતમાં જ કીધું છે, એ આપણે થોડું સમજીએ. ક્રોધ થવાનું કારણ શું? તો મહારાજ પ્રથમના 76માં વચનાવૃતમાં કહે છે, હવે તમને ત્યાં નહીં બતાવે, હવે તમારે મને સાંભળવો પડશે. પ્રથમના 76માં વચનાવૃતમાં મહારાજ એવું કહે છે, ક્રોધ ઈર્ષા માનને આશરે રહે છે. સારંગપુરના 8માં વચનાવૃતમાં મહારાજ એવું કહે છે, ક્રોધ મત્સર અસૂયા માનમાંથી પ્રવર્તે છે. ગરડા અંત્યના 27માં વચનાવૃતમાં મહારાજ એવું કહે છે, માનમાંથી ઈર્ષાને ક્રોધ ઉપજે છે. અને મહારાજ વર્તાલના 20માં વચનાવૃતમાં એમ કહે છે, તમોગુણમાંથી ક્રોધ અને લોભની ઉત્પત્તિ થાય છે. વચનામૃતોને સમજવા માટે એક વચનામૃતને જ્યારે લઈએ ત્યારે એને સમજવા માટે, એક વાક્યને સમજવા માટે એના પૂર્વાપરના બીજા વચનામૃતનો સંબંધ લેવો જરૂરી છે, નહીં તો અર્થનો અનર્થ થઈ જાય. એટલે જ શાસ્ત્રને સત્પુરુષ થકી સમજવા કીધું છે કે વ્યક્તિ જો જાતે વાંચવા જાય, બુદ્ધિથી વિચારવા જાય ને તો સુઈ વિચારીને કીધું હોય શું. એટલે અહીં આગળ આ બધા વચનામૃતના સારમાંથી એટલું નીકળે છે કે ક્રોધ થવાનો મુખ્ય કારણ છે માન. ક્રોધ માનને આશરે છે, માનના કારણે ક્રોધ પ્રગટ થાય છે. તો આ જ કારણ છે. તો ક્રોધ એવી રીતે પ્રગટ થાય છે? માનના કારણે. ગરડા મધ્યના 1માં મહારાજ એમ કહે છે, ઉત્તમ વિષયની પ્રાપ્તિમાં અંતરાય કરે ત્યારે ક્રોધ થાય. અંત્યના 14માં વચનામૃતમાં મહારાજ એમ કહે છે, જે પદાર્થમાં હેત અથવા કામના હોય એમાં કોઈ આડો આવે ને ત્યારે ક્રોધ થાય. મહારાજે અંત્યના 14માં એવું દ્રષ્ટાંત દીધું, કોઈ પાડો હોય અને કોઈ ભેંસ પર આસક્ત થયો હોય અને એ સમયે બીજો કોઈ પાડો જો આવે તો ઓલો પાડો ઓલા પાડા ઉપર એવો ક્રોધ કરે કે ઓલાને મારી નાખે, ત્યાં સુધી થાય. ક્રોધ થવાનું મુખ્ય કારણ છે આપણી ઈચ્છાનો ભંગ, આપણા માનનો ભંગ. ઈચ્છા, મારી ઈચ્છા પ્રમાણે જ થવું જોઈએ, એનો એ ઈચ્છા એ કામના, અને મારી ઈચ્છા પ્રમાણે જ થવું જોઈએ એનું નામ માન. સમજાયું? અને એ કામનાનો ભંગ થાય એટલે માનનો ભંગ થાય એટલે સીધો જ પહેલામાં પહેલો વિચાર સામેવાળા વ્યક્તિને ટાળી નાખવાનો આવે એનું નામ ક્રોધ. પણ જો એવું વિચાર કરીએ, કેવા કેવાને કેવું કેવું પતન થયું સાંભળો માનના કારણે. બહુ ટૂંકમાં કથા કહીશ. શ્રીજી મહારાજે મયારામ ભટ્ટને માનાવદરમાં કથા કીધેલી છે. બ્રહ્માજીએ પ્રજાપતિઓના મુખ્ય બોસ તરીકે, ઉપરી તરીકે દક્ષ પ્રજાપતિને નિમ્યા કે ભાઈ પ્રજાપતિઓના પ્રમુખ દક્ષ પ્રજાપતિ. અને હંમેશા વ્યક્તિને જ્યારે માનનો યોગ થાય છે ત્યાર પછી જ વ્યક્તિ એની અંદર અહંકારના બીજ રોપાય છે અને વ્યક્તિ બીજાને નડતો થાય છે. માનવ નડે છે માનવીને મોટો થયા પછી. કેવો મોટો થયા પછી? અહંકારી. અહંકારમાં મોટો થાય ને પછી નડે, પહેલા ના નડે. દક્ષ પ્રજાપતિને પ્રજાપતિઓના બોસ બનાવ્યા પછી એને અહંકાર આવી ગયો. એક વખત યજ્ઞનું આયોજન હતું, મોટી સભા ભરાઈને બેઠી હતી ઋષિ મુનિઓને બધાયની, અને એની અંદર દક્ષ પ્રજાપતિ આવ્યા. બ્રહ્માજી ઊંચા આસન પર બેઠા હતા. હવે બ્રહ્માજી પછીની બીજી સીટ એ દક્ષ પ્રજાપતિની, બાકીના બધાએ દક્ષ પ્રજાપતિને માનવાના અને દક્ષ પ્રજાપતિની ઉપર બ્રહ્મા. આ રીતનું બ્રહ્માજીએ આયોજન કરેલું સૃષ્ટિને ચલાવવા. હવે થયું એવું કે દક્ષ પ્રજાપતિ આવ્યા એટલે પેલા ઋષિ મુનિઓ દેવતાઓને બધા ઊભા થઈ ગયા. ઊભા થઈને આમ બધા વંદન કરવા લાગ્યા, પધારો 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 પધારો. બસ જીવને આટલું જ જોઈએ, આટલું જ જોઈએ. આટલાની અંદર તો દક્ષ પ્રજાપતિ નામ ઓહો 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 આવું થઈ ગયું. આ બ્રહ્માંડના આવા મોટા પ્રજાપતિઓ છે ને, આખા બ્રહ્માંડનું સર્જન કરે છે બ્રહ્માજી વતીથી. બ્રહ્માજી તો એના ધ્યાનમાં જ રહે છે, આ બધા કારભારીઓ કામ કરે છે. પણ કોઈને ભગવાનની ભૂખ નથી લાગતી. બોલો,
એકેયને ભગવાનની ભૂખ નહીં, સૃષ્ટિનું કારભારું કરવામાં મજા આવે એમ આપણને છે ને, કારભારમાં જ જો મજા આવશે, ચાહે તમારા સંસારના હોય ચાહે સત્સંગના હોય. સત્સંગનું કારભારું કદાચ સેવાની દ્રષ્ટિએ કરીએ ત્યાં સુધી વાંધો નથી, પણ જો એ માથા ઉપર ચડી જાય કે ના મારે તો આવું કરવા જોઈએ જ, મારે તો થોડો વહીવટ જોઈએ જ, મારે થોડું આમ કરવા જોઈએ જ, નહીં તો હાલે જ નહીં, હું તો થાકી જાઉં. એક ભાઈ અહીંયા આગળ સભાની અંદર આવતા મને કે કંઈક સેવા હોય તો કહો. મેં કીધું સેવા તો બસ આવીને કથા સાંભળો, આનાથી મોટી એકેય સેવા નહીં. મને કે એમને કંઈ સેવા હોય તો કહેજો ને પણ. એટલે મેં કીધું તમારે કેવી સેવા જોઈએ, તો કે રસોડાની સેવા લઉં. મેં કીધું રસોડાની સેવામાં શું લેશો તમે, પીરસવા જશો? તો કહી દઉં કે તમે દર વીકે પીરસશો. તો કે એમ નહીં, કંઈ ખુરશી ટેબલની હોય તો એવી દો, પાવતીની દેવાની હોય તો એવી મને ફાવશે. મેં કીધું એમાં નિમાયેલા વ્યક્તિઓ છે? તો કે પછી રસોડાની અંદર મને મેનેજમેન્ટ સોંપી દો આખું. મેં કીધું જો 2 વીક તમને થયા છે અહીંયા આવે, તમને રસોડાનું મેનેજમેન્ટ કરવાવાળાય છે, તમને એના અંડર મારીને? તો કે એ મને નહીં ફાવે, મને તમે બધાની ઉપર મૂકી દો તો ફાવશે. પછી આવી શકે આ સભામાં? એવી તો ઘણી જગ્યાઓ છે તમને મોટા કાર્યકર્તાને બધું બનાવી દે, બહુ જગ્યાઓ છે. આખી જિંદગી એમાં એમાં વિતાયેલા રહો મોટા ભા બનીને. હા, જરૂર છે, જેની જરૂર હોય સેવા આપણને આપે ચોક્કસ કરવી. એમાં પછી એવું નિર્માણી પણ નહીં, ના 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 મને નહીં, આપી છે કરો. પણ રાગ સહિત હું એ સમજાવવા માંગુ છું, આખી સૃષ્ટિના આટલા મોટા કર્તાઓ છે તો પણ એને એવું રહે છે કે મારે કંઈ કારભારું કરવું જોઈએ, મને કંઈ માન મળવું જોઈએ, પણ એને એવું નથી થતું ભગવાન મળી જાય. અને આપણે એટલા ભાગ્યશાળી છીએ, એમના જેટલી તાકાત આપણી અંદર નથી, પણ આપણને મુક્તાનંદ, ગોપાળાનંદ, બ્રહ્માનંદ ને ગુરુજી જેવા સત્પુરુષ મળ્યા ને, તો આપણે એમ કહીએ છીએ અમારે ભગવાન જોઈએ છે. ભલે હજુ કાચા હોઈશું પણ જોઈએ છે મહારાજ. આટલો ફાયદો છે કે આટલા મોટા કારભારી છે તોય નથી વિચારી શકતા ભગવાન. દક્ષ પ્રજાપતિ આવવાથી બધા ઊભા થયા, પણ શિવજી છે ને ધ્યાનમાં મસ્ત હતા એટલે એ ઊભા ના થયા. એમને ખબર જ નથી કે મારા સસરા આવ્યા છે. દક્ષ પ્રજાપતિની પત્ની પ્રસૂતિ ને એના થકી થયેલી સતી, એના લગ્ન શિવજી સાથે થયેલા, બ્રહ્માજીના કહેવાથી. સગપણ બ્રહ્માજીએ કરાવેલું, તમે કરાવો છો ને એમ. બ્રહ્માજીએ બતાવેલી કે આ છોકરી હારી છે, આ વરરાજો તો ગમ્યો નહીં દક્ષને, કારણ કે મેકઅપ બેકઅપ તો કેવો શિવજીનો હતો, પણ બ્રહ્માજીએ કીધું એટલે માનવું પડે, એટલે કન્યા આપેલી. શિવજી ઊભા ના થયા અને આ દક્ષે જોયું એટલે દક્ષ બ્રહ્માને વંદન કરીને પોતાની સીટ ઉપર બેઠા. પણ દક્ષે પછી તરત જ રાડ પાડી, આટલા જેટલા ઋષિઓ હતા, આટલા દેવતાઓ હતા, આટલા પ્રજાપતિઓ હતા, આટલા બધા ઊભા થયા અને ના દેખાયું, પણ એક ઊભો ના થયો એ દેખાણું. આ જીવનો સ્વભાવ આવો છે, આવો છે. અલે ભલા 10 આઈટમ બનાવી છે ઘરવાળાએ, પ્રેમથી બનાવી છે કે ભાઈ આજે આને આ સોમથી શુક્ર જોબ કરે, શનિ રવિ તો કંઈક, અને સારું બનાવીને જમાડે. 10 આઈટમ બનાવી, 1 આઈટમ બગડી ગઈ, પણ 9 તો સારી છે ને, પણ 1 કેમ બગડી? એની ઉપર ક્રોધ, એની ઉપર પછી આખો પેલી 9 બનાવેલી છે ને એ બગાડ નાખે. 1 બગડી છે એમાં 9 બગાડે, આનું નામ મૂર્ખામી. ભાઈ 9 છે સારી, એ તો જમી લો, 1માં મીઠું વધી ગયું તેને બાજુ પર કાઢો, પણ બાકીનું તો સારું છે ને એને જમો. દક્ષ પ્રજાપતિને એવું ન દેખાનું કે બધા ઊભા થયા, એક શિવજી ઊભા ના થયા, કંઈ વાંધો નહીં, પણ તરત જ ત્રાડ નાખી. અને પછી દક્ષ પ્રજાપતિ જે શબ્દો બોલ્યા છે, દક્ષ પ્રજાપતિ એવું બોલ્યા, અવિવેકી. એક તો આ શિવજી છે મારો જમાઈ છે એટલે મારો શિષ્ય કહેવાય. ભાઈ જમાઈ છે ને સસરાનો શિષ્ય કહેવાય, હા એવું કહે છે દક્ષ. જેટલા જમાઈ હોય ધ્યાન રાખજો. અવિવેકી, અમંગળ, માકડાના જેવા નેત્રવાળો, મૂંડની માળાવાળો, પવિત્રતાથી રહિત, દુષ્ટ મતવાળો, મારી કન્યાને મેં આ ને એટલે દીધી, આ તો બ્રહ્માજીએ કીધું, બાકી મને આ પસંદ જ નહોતો કોઈ રીતે. આમ કરીને શિવજીને ગમે એમ ગાળો બાંધવા માંડ્યા. શિવજી તો ધ્યાનમાં જ મસ્ત છે, એને કાંઈ ખબર નથી. પણ આ ક્રોધ ક્યાંથી આવ્યો? માનમાંથી. ક્રોધ ત્યાંથી આવ્યો. આપણે પણ જ્યારે દક્ષનું સ્વરૂપ આવું ધારણ કરતા હોઈશું ત્યારે આવું જ થતું હશે. તમે તમારા પતિ પત્નીના સંબંધો છે, તમે તમારા મા બાપ દીકરા દીકરીના સંબંધો છે, આપણા જે સત્સંગના સંબંધો છે, વિચારો. કોઈ વ્યક્તિ ક્યારેક અવિવેકભર્યું વર્તન કરે એટલે તરત એને રિએક્શન ના આપશો. તમે એના આગળ પાછળના બીજા 100 પ્રસંગોને વિચારો.
જે પતિ પોતાની પત્ની સાથે અચાનક ક્રોધ કરે છે અને વિચારવું જોઈએ કે મારી પત્નીએ આજે અવિવેક કર્યો છે, પણ એને આગળ 100 વખત વિવેક કર્યો છે, આગળ 100 વખત એ મારી મરજીને સમજી છે, એવી રીતે કોઈ પતિએ ક્યારેક પત્નીને કંઈક અવિવેકભર્યું વર્તન કર્યું તો પત્નીએ વિચારવું જોઈએ કે મારા પતિએ વર્ષમાં 365 દિવસમાં 100-200 વખત મારી સાથે વિવેકભર્યું વર્તન કર્યું છે, આજે કદાચ એનું માઇન્ડ ઠેકાણે નહીં હોય. પી જઈએ. મા બાપ છે એ મા બાપ એમ વિચારે કે મારા દીકરાને, મારી વહુઓ કે મારી દીકરીઓએ મને આટલી આટલી સમયે આવી રીતે સેવા આપી છે, મને આવી રીતે સાચવ્યો છે, ક્યારેક એ લોકો નથી મૂળમાં ને ક્યારેક આમ વર્તી ગયા, અથવા તો ક્યારેક એ લોકોએ મારું ના સાંભળ્યું હશે, પણ બહુ સારા છે આટલી વખત તો સાંભળ્યું છે. એવી રીતે દીકરા દીકરીઓ કે વહુઓ હોય એમ વિચારે કે આ મારા સાસુ સસરા છે કે આ મારા મા બાપ છે, એને આટલી વખત તો મારું આવી રીતે સહન કર્યું છે, કદાચ આજે થોડું બોલી ગયા, થોડું વધારે પડતું બોલાઈ ગયું હશે. પણ ક્રોધને વાલા ભક્તો ઘરમાંથી નિવૃત્તિ આપો. લોયાધામ પરિવારનો એક એક સદસ્ય એવું વિચારે કે મારે ક્રોધયુક્ત પ્રકૃતિનો ત્યાગ કરવો છે, કારણ કે શ્રીજી મહારાજે લોયાનું પહેલું વચનામૃત ક્રોધ ઉપર જ ઉપાડ્યું છે. તો આપણે લોયાધામ પરિવારના કહેવાઈએ સ્પેશિયલી, તો એ પરિવારમાં તો ક્રોધ ના જ હોય, ત્યાં તો બધાય. હા, જેમ કો એમ. શું કહેવું? જેમ કો એમ. હા, પણ મંદિર નહીં જવાનું તો જેમ કો એમ નહીં કહેવાનું, એમ કે કથા નહીં સાંભળવાની તો જેમ કો એમ નહીં કહેવાનું, ત્યારે એવું કહેવાનું કે વાંધો નહીં, તમારે ના સાંભળવું હોય તો ના સાંભળશો, અને તમારે મંદિર ના આવવું હોય તો ચોક્કસ ના આવશો, પણ મારે તો જવું પડશે. એટલે પાછું જેમ કો એમ, આ તો પાછું અમારે તો બધું કહેતું જવું પડે, નહીં તો રિએક્શન બીજું આવે, ભાઈ બીજા શનિવારથી ભગત દેખાય જ નહીં કેમ, તો કે ઘરવાળા કહે છે બગીચામાં ફરવા આલો, સ્વામીએ કીધું જેમ કો એમ. એવું નહીં, સત્સંગની દ્રષ્ટિ, અને સત્સંગમાં પણ આપણે એનાથી ઉત્કૃષ્ટ છે, એ આપણાથી નીચે હાલે છે, કે પત્ની ઉપર હાલતી હોય, પતિ નીચે હાલતો હોય, કારણ કે એનું પૂર્વનું બધું હોવું જોઈએ ને પાછું, એટલું બધું સ્ટોક બેયના હરખા તો હોય નહીં, બે હો જન્મથી સાધના કરતા એવું તો હોય નહીં, આ તો બધું ભેગું થઈ ગયું હોય અનાયાસે, કેટલી વાર ટ્રેક્ટર ને સાયકલ જેવું થયું હોય. તો પ્રેમથી કહેવું કે ભાઈ તમે તમારી મસ્તીમાં રહો, મને મારી મસ્તીમાં રહેવા દો, હું ભગવાનની ભક્તિ કરું, ધર્મ પાડું, એમાં તમારે બાદ ના કરવો, અને તમને સમજાય તેથી તમે ભગવાન ભજો, ન્યા સુધી ટીવી જોવો, લહેર કરો, ફરો, પછી 60 વર્ષ ભેગા છીએ, પછી જો નહીં ધામ સુધી પૂગો તો બીજો પતિ કરવો પડશે કે બીજી પત્ની કરવી પડશે, ઘણી અહીં રઝળતી હશે. પ્રથમના 21માં મહારાજ કહે છે, એમ કરીને બે હાથ જોડીને છૂટા પડવું, પણ ક્રોધ તો વાત વાતમાં કરવો નહીં, ક્રોધ ના કરવો ભગવાનના ભક્તે. દક્ષ પ્રજાપતિએ પછી આવું જ્યારે કીધું ને, ત્યારે શિવજીનો નંદીશ્વર હતો એ માથા ભારે જ હતો, એટલે નંદીશ્વરે સામે સાપ ફટકાર્યો, એને દક્ષ પ્રજાપતિને કીધું જા તું અજ્ઞાની થા, અને તે શિવજી પ્રત્યે આવા શબ્દો મારા સ્વામી પ્રત્યે આવું બોલ્યો, જા બકરાનું મુખ તને થાય. લો, એને ક્રોધ ઉત્પન્ન કર્યો, હું હારું થયું. એટલામથી પાછું પત્યું નહીં, તે બ્રાહ્મણો હતા ને એ બધાય દક્ષ પ્રજાપતિને પ્રોત્સાહન આપતા હતા કે ના ના તમે બરાબર કીધું છે આવું જ હોય, એટલે નંદીને બ્રાહ્મણો પર એક ખાર આવ્યો, એટલે નંદીએ બ્રાહ્મણોને જઈને શાપ દીધો કે તમે બ્રાહ્મણો વેદવાદોમાં અને અર્થવાદોની અંદર આસક્ત થાવ અને દેહાદિકના પોષણ માટે તમારી વિદ્યા બનો, એટલે દેહાદિકના, અને તમને ક્યારેય સંતોષ જ ના મળે. આવું બ્રાહ્મણોને શાપ ફટકારે, જો બ્રાહ્મણને કોઈ દી સંતોષ નહીં. પહેલાં છે ને આ વેદોને બધું ફ્રી ઓફ ચાર્જ ભણાવાતું, આ અધ્યાપનનું જેવી રીતે આ ભણાવવાની કોઈ પૈસા કે ફી ના હોય એવું હતું, પણ અત્યારે તો ધરાવો થાય જ નહીં, વિધિ કરાવો તો ધરાવો થાય નહીં, એ નંદીનો શાપ છે. તે પાછું આ બાજુ કંઈ જાય એવું નહોતું, દક્ષનો પાછો ભૃગુ ઋષિ એની બાજુ હતા, ભૃગુ ઋષિએ પાછો સામે શિવજીના ભક્તોને શાપ ફટકાર્યો કે તમે લોકો હંમેશને માટે, આ જો એક ક્રોધ ઉત્પન્ન થયો બીજો ક્રોધ ઉત્પન્ન થયો, કોઈ શાંત તો થવું જ નથી કોઈને, તમે બધાય શાસ્ત્રોના વિરોધી થાવ, તમે બધા શૌચ વિધિના વિરોધી થાવ, અને તમે હંમેશા તમારા શિવના ભક્તો જે બધા હશે ભભૂત લગાવીને બધા અપવિત્ર જ રહેશે, તે શિવને માનવાવાળા અઘોરી બાબાઓ તમે જો, નાવા ધોવાનું જ નહીં, કપડાં પહેરવાના નહીં, માએ જને હોય એવા જ રખડવાનું, ગાળો બોલવાની ગમે એમ કરવાનું. બોલો, એ આ ભૃગુ ઋષિનો શાપ. શિવજીએ પછી આંખો ખોલીને તો શિવજીએ પૂછ્યું ભાઈ શું થયું, તો કે આટલું બધું થઈ ગયું. શિવજી કે હાલો કૈલાસ ભેગા, અહીં આગળ કાંઈ મજા નથી. શિવજી તો કાંઈ બોલ્યા વિના જતા રહ્યા કૈલાસમાં, અને પોતાની પત્ની સતીને કીધું કે જો
અને ત્યારે દક્ષે છે ને શિવજીનો યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્યો, કે શિવજીનો યજ્ઞમાં ભાગ નહીં, બધા દેવતાઓનો ભાગ પણ શિવનો ભાગ નહીં. પછી તો શિવજી તો ત્યાં કૈલાસમાં ગયા, સતીને ઘણું દુઃખ થયું કે મારા બાપાએ આવું કર્યું, પણ શિવજી કે જો જે થયું એ આપણે કાંઈ બાપા અરે બહુ વ્યવહાર રાખવો નહીં, પ્રસંગોપાત આપણે હવે કાંઈ જવાન નથી, મારો ભાગ કાઢી નાખ્યો છે એટલે આપણે અહીંનું એડ્રેસ કાઢ નાખો, આપણે ત્યાં કંકોત્રી આવે ગમે તે આવે તાર બાપાને ત્યાંથી ત્યાં જવું નહીં આપણે. સતીને દુઃખ તો ઘણું થયું, પછી પૃથ્વી ઉપર કોઈ યજ્ઞ જ ના કર્યો, શિવનો ભાગ નીકળી ગયો ને કોઈ યજ્ઞ જ ના કરે. હવે યજ્ઞ કરે નહીં, હવે દક્ષ પ્રજાપતિ મોટા ભાતો થઈ ગયેલા પણ કરવું હોય એટલે એને જાતે યજ્ઞનું આયોજન કર્યું, બધાને પત્રિકાઓ લખી પણ શિવજી ના લખી, પોતાની દીકરીને ઘેર જ પત્રિકા નહીં, પોતાના જમાઈને જ નહીં, તે વિષ્ણુને પત્રિકા, બ્રહ્માને પત્રિકા, તે બધાએ સાવિત્રીને બધાએ ફોન કર્યો પાર્વતીને કે તમે અરે શ્રી સતીને તમે શું કરો છો, તમારે આવવા નથી બાપાને ઘેર? તો કે ના અમને આમંત્રણ નથી. ક્યાં જાય આ બધા, વિમાનો જાય છે ખરા બધાયના? તો કે તમારા બાપા બહુ મોટો યજ્ઞ કરે છે. એટલે સતી શિવજી પાસે જઈને કે મારે જવું જ છે. શિવજી કે આપણને આમંત્રણ ના હોય તો ત્યાં આપણે ના જવાય નહીં, કે મારે તો મારા પિતા છે ને એ તો મારું ઘર કહેવાય, મારે તો જવાય, હું તો દીકરી છું, તમારે ના આવવું હોય તો કાંઈ નહીં. શિવજી કે નથી મજા સતી રહેવા દો? તો કે ના ના મારે તો જવું જ છે, મારો બાપ છે ને. અને આ ખરે હઠ લઈને સતી ગયા. સતી ગયા, દક્ષે હામોય ના જોયું, આવી દીકરી એમ ના કીધું, આટલો ક્રૂર ને આટલો દુષ્ટ બનાવી દીધેલો દક્ષને કોને? માને. અને માનમાંથી ક્રોધ ઉત્પન્ન થયો, તું આવી શા માટે? સતીની હામુ ના જોયું, સતીને પાછી ધુત્કારી, અને સતી ત્યારે યોગાગ્નિ પ્રગટ કરીને ત્યાં બળી મુવા, અને એ બળ્યા, અને શિવના ગણો જે આવેલા હતા એ બધા દક્ષને મારવા હામા થયા. તે ભૃગુ ઋષિએ ત્યાં રૂભુ દેવતાઓ પ્રગટ કર્યા, એ રૂભુ દેવતાઓ પાછા આ બાજુ શિવના ગણોને મારવા ગયા, તે શિવના દૂતો ભાગ્યા, અને નારદજી પેપર તો તરત પહોંચી જાય, એ તો તરત શિવજી પાસે પહોંચ્યા, નારાયણ નારાયણ કરતા, હમણાં તમે કંઈ નવું સાંભળ્યું કે શિવજી કે શું થયું? તો કે આવું થયું, તમારા ઘરવાળા ગયા, વિધુર થયા તમે તો, અને આ બધું તમારો ઓલો સસરો છે એનું પરાક્રમ. શિવજી કે એમ? આખરે દેવતા હાના મહારાજ કે તમો ગુણના દેવતા, જટામાંથી વીરભદ્ર પ્રગટ કર્યા, અને વીરભદ્રને આદેશ આપ્યો કે મારા સસરાનું માથું હોમી દે યજ્ઞની અંદર, જા મારી નાખે ને જઈને, અને બધું ત્યાં ધનોતપણોત કરી નાખ. ઓલો વીરભદ્ર ગયો, સૌથી પહેલા દક્ષની બોછી પકડીને એને જ વધેરી નાખ્યો સીધો યજ્ઞમાં, માથું એનું ગયું યજ્ઞમાં. ન્યાય દેવતાઓને ઋષિમુનિઓને બહુ માર્યા, એને બહુ માર્યા. આ બાજુ પછી પાછા દેવતાઓ બધા ભેગા થઈને મહાદેવજી પાસે ગયા કે ભાઈ અમને મારી પર કૃપા કરો, આ એકનો એક હતો અમારો પ્રજાપતિ, એને તમે હોમી દીધો, કંઈ એનું કરો ઉદ્ધાર, તમારા સસરા થાય છે આમ તો. ત્યારે શિવજીની વરી દયા આવી, તે બોકડાનું મોઠું કર્યું, બોકડો લાવ્યા ને બોકડાનું મોઠું જોઈન્ટ કર્યું, બોલો ઓપરેશન કરી દીધું શિવજીએ, આવડે છે ગણપતિનું જેમ કર્યું એમાં નું કર્યું. તે દક્ષ પ્રજાપતિ તેદીના બોકડાના મોઢાવાળા થઈ ગયા નંદીશ્વરના સાપથી. પણ બધી ઉત્પત્તિ થવાનું કારણ શું છે? માન. માટે એ માન ક્યારે ટળે? માન ક્યારે ટળે? તો અહીં ધૂન થતી હતી ને ત્યારે હું બેઠો 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 થોડું વિચાર્યા કરતો હતો કે આ માન છે એ ટળે ક્યારે, કેવી રીતે ટળે? શ્રીજી મહારાજે તો કહ્યું છે, પણ માન ટળે કેવી રીતે? તો સૌથી પહેલાં તો એવું વિચારે ને કે મારે કોઈ સાથેનો સંબંધ બગાડવો નથી, તો એ માનમાંથી આવતો ક્રોધ છે ને ટળી જાય. આગલા પ્રસંગોનો થોડો વિચાર કરે અને વિચારી રાખજો જ્યારે જ્યારે, અને બીજાનું પણ જોજો. જે લોકો એ ક્રોધે કરીને સંબંધો બગાડ્યા છે ને કોઈ સાથે, એ લોકોને જ્યારે દુઃખ પડે છે ને ત્યારે ઓલા વ્યક્તિની જરૂર પડે છે, પછી ત્યારે ઓલો વ્યક્તિ હામો નથી જોતો, કારણ કે એટલા બધા અપશબ્દો અને એટલી બધી હલકી ભાષા વાપરી હોય એના માટે કે ઓલો વ્યક્તિ સામો જોવા માટે સમર્થ ના થાય. હૃદયની અંદર એનું હૃદય એવું વિંધાઈ ગયું હોય, એ શબ્દો સાંભળીને વિંધાઈ ગયું હોય. માટે જેને ભગવાનને રાજી કરવા હોય એને પહેલામાં પહેલી પોતાની ભાષા સુધારવી, જેને મહારાજને રાજી કરવા છે ને લેંગ્વેજ જ્યાં સુધી નથી સુધરી ત્યાં સુધી આત્મા શું સુધરવાનો? જેની લેંગ્વેજ જ નથી સુધરી, જે બોલવાનું શરૂ કરે ત્યાંથી સીધું જ, કેટલા ભાઈ, કેટલા ભાઈ છો તમે? અરે ભાઈ અમે બે છે, તમે ચાર હશો તો શું કરશો? ભાઈ એવું નથી, અમારે લડવું નથી તમને, અમે ખાલી પૂછીએ છીએ કે તમે કેટલા ભાઈ છો. સીધી જ શરૂઆત ત્યાંથી થઈ જાય. અને તમે જો ક્રોધી વ્યક્તિઓના, ક્રોધી વ્યક્તિ છે ને એને તમે ઓળખી કાઢશો
કે આની અંદર ક્રોધ બહુ હશે. કઈ જગ્યાએ ઓળખાય ક્રોધ? ક્રોધ કઈ જગ્યાએ લખેલો હોય? આંખમાં. આંખ છે ને, એ વ્યક્તિની આંખ જોવે ને ત્યાં ખબર પડી જાય કે આમાં આટલો ક્રોધ છે. અને જે બહુ જ ક્રોધી, આપણે બધા ભગવાનના ભગત છે એટલે આપણી અંદર પડ્યું તો હશે જ આવી લાડ થોડી ઘણી, તો 70%, 60%, 40%, 20%, 10%, 5% પડી હશે. ક્યારેક ભગવાને રખાવી હોય ને રાખી હોય એવું હોય. પણ કારણ કે શ્રીજી મહારાજે જો કહ્યું છે, મહારાજે મધ્યના 27મા વચનમાં મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી તમારે ક્રોધ કયા નિમિત્તે થાય? અમારે તો 1 થી 1,00,000 રૂપિયાનો બગાડ થાય ને મહારાજ, કે તોય ક્રોધ અમારા સારું થાય નહીં. પણ કોઈ ગરીબને પીડતો હોય, કોઈ અધર્મનો પક્ષ લેતો હોય, કોઈ અવળે માર્ગે હાલતો હોય ત્યારે એને હવડો ચલાવવા માટે થોડીક વાર ક્રોધની ચટકી આવે, પણ પછી સમી જાય. મુક્તાનંદ સ્વામી મહારાજ કે તમારે કેવી રીતે થાય ને કેવી રીતે સમે? ત્યારે સ્વામી કે મહારાજ, પદાર્થનો યોગ થાય અથવા કોઈની અવળાઈ દેખાય ત્યારે થોડી વાર ક્રોધ થાય, પણ તત્કાળ સમી જાય, રહેતો નથી. પછી મહારાજે કહ્યું, તમને એવો વિચાર કેવી રીતે રહે છે ક્રોધને સમાવી દેવો? ત્યારે સ્વામી કે મહારાજ, એવું વિચારું છું કે સાધુનો માર્ગ છે, સાધુને આવો ક્રોધ ના શોભે એવું વિચારું, એટલે સમી જાય. મધ્યના 27મા આ ચર્ચા છે. અંત્યના 34મા એવી ચર્ચા છે કે મોટા સાધુને તો ક્રોધ રાખવો પડે, મોટા પુરુષને ક્રોધ રાખવો પડે. કેમ? એ જો ધર્મ મર્યાદામાં બધાને ચલાવવા હોય અને જો રીસે કરીને થોડું બોલે નહીં, થોડું આમ ખખડાવીને ના કે તો ઓલો હરખો હાલે જ નહીં, એટલે એને તો કોકને થોડો પંચ આપવો પડે. પણ આપણે શું જરૂર? આપણે કોઈને વર્તાવવાના નહીં, આપણે કોઈને કલ્યાણની ચિંતા નહીં, આપણે આપણું જ માંડમાંડ કરવાનું છે, તે આપણે તો ક્રોધ ના જ શોભે. બોલો, કેટલાને ક્રોધ આવે છે? આંગળી ઊંચી કરો, બોલો. આમ હરખી કરો, હરખી કરો. ઓહો, પણ લાગટ હા તો શિવજીના અંશો જ આવ્યા છે સીધા, શિવજીના જ અંશ આવ્યા છે. માટે ભગવાનના ભક્તએ આ વિચાર કરવાનો કે ભગવાન મને કેવો જોઈએ છે? હડકાયા શ્વાન જેવો. એટલું નહીં, જો મહારાજ કહે છે ક્રોધી કેવો છે, બોલજો મારી ભેગા એટલે યાદ રહે. કસાય, આરબ, ભાવર, વાઘ, દીપડો અને કાળો સર્પ, આટલી ડિગ્રી જો લેવી હોય તો ક્રોધ કરજો. અને જે ક્રોધ કરે ને એને છૂટ. એને એવું કહેવાનું, શ્રીજી મહારાજના વચન પ્રમાણે તમે દીપડો છો ભાઈ, કાળો સર્પ છે તું. જે ક્રોધ કરે ને, અને જો ઘરવાળા ક્રોધ કરે, સ્ત્રી ક્રોધ કરે, તો આપણે વાઘની જગ્યાએ વાઘન લઈ લેવાની, દીપડાની જગ્યાએ દીપડી લઈ લેવાની, બીજું શું થાય? સર્પની જગ્યાએ નાગન લઈ લેવાની. થોડુંક આવે તમે, અને તમારે એવું જ કહેવાનું પ્રેમથી, કોઈ ક્રોધ કરે ને લોયાના પહેલા પ્રમાણે તમારું સ્વરૂપ આવું લાગે છે, આટલું જ કહેવાનું. તમારે એટલું જ કહેવાનું, આપણે તો એકાંતિક થવા નીકળ્યા છે, ભગવાન સુધી પહોંચવું છે, અનાદિ મુક્ત થવું છે, અને હજુ તો તમે વાઘમાંથી જ ઊંચા નથી આવ્યા. વાઘમાંથી મનુષ્ય તો થાવ ભલા, મનુષ્યમાંથી ભગત થાવ, તો ભગતમાંથી મુક્ત થવાશે, એમ બે હાથ જોડીને કેવું. અને વાત વાતની અંદર પિત્તો તપાવી ના દેવો, થોડોક અભ્યાસ કરો વાલા ભક્તો. હું આ હસતા હસતા કહું છું, પણ થોડોક અભ્યાસ કરો, થોડું પીતા શીખો, થોડુંક આપણે સહન કરતા શીખીએ. ક્રોધ ક્યારે નહીં થાય? કરતા જો મહારાજને જાણીશું, મહારાજ કરતા છે, એને કદાચ માની લો જે એક્યુરેટ બધું કરવાવાળા છે, છતાં એનાથી ભૂલ થઈ, કરતા મહારાજ છે, હશે. હા, મહારાજે તમે વડીલ છો, તમારે તમારા દીકરા દીકરીઓને ધર્મ માર્ગમાં ચલાવવા માટે ક્રોધને ગ્રહણ કરવાનો છે. ક્રોધ કરવાનો નથી, ક્રોધને ગ્રહણ કરવાનો. ગ્રહણ કર્યો કોને કહેવાય? તમે સવારમાં 7 વાગે આમ દીકરા દીકરી કે કોઈ પણ ઉપર આમ તમે સહેજ અને આમ કડક શબ્દ કીધો, પછી હાંજના 7 વાગ્યા સુધી તમારો ચક્કર ઉતરે નહીં ને, એ ક્રોધ કર્યો કહેવાય, એ ગ્રહણ કર્યો ના કહેવાય. સમજાયું? તમારે ઘરવાળા અરે કદાચ એને એ દરેક વખતે એક જ વાત કરે, મને 10 તોલા સોનું લઈ દો ને, મને હાડી લઈ દો ને, મને આમ લઈ દો ને, આટલું ફ્રીજ કરી દો ને, ઘરમાં સોફા લાવી દો ને, મારી બેનને ત્યાં આવડા મોઘા છે, મારે તો આમ પગ ઊંચા થઈ જાય, આમ ઇલેક્ટ્રિક સ્વિચથી એવા જોઈએ, મારે તો આમ અહીંથી આમ બંધ કરવું એટલે બધી સિસ્ટમ બંધ થઈ જાય એવું જોઈએ, અહીં અહીંયાથી આમ સ્વિચ દબાવવું એટલે ફ્રીજમાંથી સીધો શરબત મારા સોફા સુધી આવે એવું ફ્રીજ જોઈએ. હવે આવું બધું રોજ ઉઠીને તમને પ્રેશર આપે તો સહજ છે, તમારે સંસાર ચલાવવાનો છે. તમે રોજ એમ કહો, જેમ કહો એમ, જેમ કહો એમ, તો દેવું થઈ જાય. ક્યારેક થોડો પરચો બતાવવો પડે, સમજાયું? થોડોક પરચો બતાવવો પડે, પણ એને ગ્રહણ કરવો,
ગ્રહણ કરવું એટલે શું, તમે કહી દીધું થોડા ઊંચા અવાજે, પણ પછી બીજી મિનિટે તમને કાંઈ ના હોય, એને ગ્રહણ કર્યું કહેવાય. પણ જેમાં પછી આપણે અબોલા થઈ જાય, આપણે શું થઈ જાય, અબોલા, એને ગ્રહણ કર્યું ના કહેવાય, એમાં ક્રોધ આવી ગયો કહેવાય એની ઉપર. એટલે ક્રોધ ગ્રહણ કરજો. કોના માટે? ઉપદેશ માટે. તમને એક પ્રશ્ન પૂછવો છે, મને ગળા સુધી આવી ગયો પણ નથી પૂછવો. તમારું ક્યાં મારે પૂછવું? તમારે જીવનમાં ક્યારેય તમારા ઘરવાળાને અબોલા ના થયા હોય એવું થયું છે? કોઈ દિવસ ના થાય એવું બોલો. કોઈ દિવસ તમારે અબોલા થયા જ ના હોય આખી જિંદગી, અને બંને જણ બહુ શાંત ચિત્તે ભગવાનના માર્ગે હાલતા હો, એવું હજુ દીઠો નથી સ્વામી કે પૃથ્વી પર. આ 50 કોટી યોજન પૃથ્વીમાં એકેય દીઠો નથી બોલો. કદાચ હા, તમારે સમાધાન થઈ ગયું હશે, તારાન મારા હમ ગયા એમ થયું હશે. તમે આમ વાટ જો કે એ બોલે છે કે હું બોલું, એ બોલવા આવે છે, એ બોલવા આવે તો એ વટે ભરાયા હોય કે મારે તો બોલવું જ નથી, જા. તો પછી આપણે ધીરે રહીને પછી પુરુષને કહેવું પડે કે આ રોટલી થોડીક કેમ આમ કડક થઈ ગઈ છે, આમ ઘી નથી એમને લગાવ્યું? એટલે પછી એ ધીરે રહીને કે હા, આમ તો બોલવાની મને ઈચ્છા તો હતી જ, લો નવી કરી દઉં હાલો. એટલે હેતનો ઉભરો આવે ને પાછી તમારો ઝઘડો જાય સમી, આવું થઈ જાય. આવી રીતે સંસાર હાલતો હોય, આમ સહજ તો આવવું જોઈએ અને એવું જ હોવું જોઈએ, તો થોડો વૈરાગ્ય રહે. પણ ક્રોધ તમે જુઓ, મોટે ભાગના મા બાપને ઘણી વખત ઘરની બહાર કાઢી મૂકવાનું કારણ શું છે? ક્રોધ. ગમે તે વચનો બોલાય, સાસુ વહુના ઝઘડાઓ શાના છે? ક્રોધના છે. એક સાસુ એવું નથી સમજી શકતી કે મારી દીકરી હોય અને થોડી આડોડાઈ કરતી હોય તો હું ચલાવી લઉં કે ના ચલાવી લઉં, મેં એને મોટી કરી કે ના કરી. તો આ મારા ઘરમાં એક કોકની દીકરી આવી છે, થોડી આડોડાઈ કરે છે, પણ મારી જ દીકરી છે. તે સાસુને કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં થાય, પણ એ હંમેશા એવું વિચારશે કે આ અભાગની મારે ઘેર આવીને એક તો મારો છોકરો એને બધી રીતે કરે ને કેમ મારી જોડે આમ કરે, આવો સીધો વિચાર કરશે. પણ એવું નહીં વિચારે કે મારી જ દીકરી હોત અને એ આડોડાઈ કરતી હોત, અથવા કરતી જ હોય, એ કરતી જ હોય એને ઘેર ન્યા હોય ને, તો એ મને વાલી લાગે છે, તો આ કેમ વાલી નહીં. તો ઓલી વહુ હોય એમ વિચારે કે મારી માં જો હમણાં મને આવું કહેતી હોત તો એ મને વાલી લાગે, તો પછી મારી માટે આ મારી સાસુ છે એ અત્યારે મારી માની જગ્યાએ છે, એ મને વાલી કેમ ના લાગે. શું પુરુષોત્તમ નારાયણને આવું ગમે છે? ફઈબાએ પોતાની વહુ સાથે અબોલા કર્યા, ક્રોધમાંથી કર્યા. અને ક્રોધ ક્યાંથી આવ્યો? ફઈબાને ક્યાંથી આવ્યો? બધાનું મૂળ માન છે. ફઈબા કેવા હતા? શ્રીજી મહારાજ પ્રત્યે કેટલી આત્મબુદ્ધિ. શ્રીજી મહારાજને કે પ્રભુ હું તમારા પાસે વરદાન માગું છું, તમે મારા પર રાજી હો તો બોલો બા, શું જોઈએ? તમારી એકાદશી નકોડી નહીં કરવાની, ઠંડા પાણીએ નહીં નાવાનું, આમ નહીં કરવાનું. શ્રીજી મહારાજ પાસે એવા એવા વરદાનો લીધા છે કે મહારાજ સાથે જાણે આત્મબુદ્ધિ હોય. પણ એ જ ફઈબાને જ્યારે ક્રોધ આવ્યો, દીકરાની વહુ સાથે ન બોલા લીધા, શ્રીજી મહારાજ સ્વયં ગયા, ફઈબા અમારી એક વાત માનશો, ઓલીને વહુ કહેવાનું ના કહેતા, ઓલીને દીકરી કહેવાનું ના કહેતા, ઓલી યારે સંબંધ જોડવાનું ના કહેતા, બીજું બધું મંજૂર. મહારાજ કે મચ્છિયાઓનું પાણી આરામ થઈ જશે બા, મચ્છિયાઓનું પાણી ફરી નહીં પીવું. મહારાજ એ તમારી મરજી, તમારી મરજી. જેને મહારાજ ભૂખ્યા રહેતા હતા એકાદશી એ નહોતું ગમતું, પણ માન મહારાજ કરતાં વાલું હતું કે પોતાની વહુને નમવા તૈયાર ના થઈ. બાકી વહુએ એમ કીધું કે હું મોઢામાં ઘાસનું તરનું લઈને નમો, પણ ફઈબા તૈયાર ના થયા. એકાંતિકમાં ગણતરી એની શ્રીજી મહારાજ કેવી પ્રીતિ, કેવી ભગવાનમાં હેત, કેવું સમર્પણ કેવું, પણ આ માનરૂપી રોગ છે ને એ બહુ અઘરો છે. માટે ભગવાનને કરતા જાણવા, થોડુંક સહન કરતા શીખીએ, થોડુંક પીતા શીખીએ. આ પૃથ્વી પર આપણે કદાચ કોઈ જગ્યાએ ગુલામ હોય તો કેટલું પીવું પડે. સત્સંગમાં પણ એવું રાખીએ, સત્સંગની અંદર પણ તરત છણકો નહીં. કોઈ આપણે સેવા કરી અને કોઈ આપણી સેવાને ના બિરદાવીને કોઈ ધૂતકારી કે હું આવડતું નથી, ના કરવા બેસી ગયા, બગાડ્યું, કાંઈ નહીં, તો સેવામાં પાછા જોઈન્ટ થઈ જાય. કર્યું છે, બગડ્યું છે, પણ મને કીધું, મારાથી બગડ્યું ત્યારે કીધું છે ને, પણ તરત એને સહન કરી લે. ભગવાન એની પર બહુ રાજી થાય, સાધુ એની પર બહુ રાજી થાય. નહીં તો કસાઈને આરબ, કસાઈ એટલે કેવી ઉપમા આપી તમે વિચારો ખરા, ખાટકીની ઉપમા.
ભાવરની ઉપમા, જંગલી ભીલ હોય ને એની ઉપમા આપી, દીપડાની ઉપમા આપી. મહારાજ કે માટે ભગવાનના ભક્ત આ વિચાર કરીને એમાંથી પાછા વળવું. બીજું કે છે મહારાજ, આ ક્રોધ થવાનું કારણ આ છે. એક બહુ સરસ અંગ્રેજી લેખકે લખ્યું છે, એન એંગ્રી મેન ઓપન્સ હિઝ માઉથ એન્ડ શટ્સ અપ હિઝ આઈસ. ગુસ્સાવાળો વ્યક્તિ એનું મોઢું ખોલે છે અને એની આંખો બંધ થઈ જાય છે. એનો અર્થ એ છે કે એમ ગુસ્સો કરતો હોય આંખ બંધ કરીને ના બોલતો હોય, પણ પૂર્વાપરના વિચાર વિનાનું વર્તન, પૂર્વાપરના વિચાર વિનાના શબ્દ બોલાય છે એટલે એની સમજણરૂપી આંખો બંધ છે અને અનસમજણરૂપી ને અજ્ઞાનરૂપી મોઢું ખુલ્લું છે. અંદરથી દેવતા ઝરતા હોય એવા શબ્દો બોલે. માટે ભગવાનનો ભક્ત આમાંથી પાછો વળે, થોડોક વિચાર કરે કે મારા મહારાજ મને કેવી દ્રષ્ટિએ જોવે છે. હું સાધુ હોઉં તો સાધુ, તમે હરિભગત હો તો હરિભગત. વિચાર કરવાનો કે હું ગમે એવા કુશબ્દ બોલી જાઉં, મારા સ્વજનને બોલી જાઉં, મારા સાધુ સત્સંગીને બોલી જાઉં, આ સત્સંગની અંદર હું ગમે તેવો ગમે તે શબ્દ બોલી જાઉં કે મારા પરિવારોમાં હું ગમે તે. તમને ના ફાવે બે હાથ જોડ દો, નથી ફાવતું બે હાથ જોડો, કંઈ વાંધો નહીં, નથી સમજી શકતો, મારે ઓછું બને છે, દૂરથી વંદન કરો. પણ અપશબ્દ બોલવા એકાંતિક થવાનો માર્ગ નથી. ભાષાનો સુધારો ના કરવો એ ભગવાનનો ક્યારેય અનાદિમુક્ત થઈ નથી શકવાનો. આ લોકનો ભગતય નથી, અનાદિમુક્ત ક્યાંથી થવાનો? માટે શ્રીજી મહારાજ કહે છે, ક્રોધી મનુષ્ય એની સાથે અમારે બને જ નહીં. ક્રોધથી થતું નુકસાન, શ્રીજી મહારાજના શબ્દોમાં. શ્રીજી મહારાજ લોયાના પહેલામાં એમ કહે છે, અમારે એની સાથે બને જ નહીં. ગઢડા પ્રથમના 76માં મહારાજ કહે છે, ક્રોધી ઈર્ષાવાળો માનીને કપટી, આ ચાર જો હરિભગત હોય તો પણ અમારે એની સાથે બને નહીં. ક્રોધી હોય, ઈર્ષાવાળો હોય, કપટી હોય, માની હોય, મહારાજ કે અમારે એની સાથે ના બને. હરિભગત હોય તોય શું, ભલે ને ભગવા કપડાં પહેરાય, ભલે ને તિલક ચાંદલો કર્યો હોય, ભલે ને કંઠીઓ પહેરી હોય, પણ મહારાજ કે અમારે ના બને. ગઢડા પ્રથમનું 78મું, કામ ક્રોધ ને લોભ નરકના દ્વાર છે. નરકનું જ દ્વાર છે, ક્રોધ એ નરકમાં જવાનો રસ્તો છે. ગીતા પણ કહે છે, મહારાજ પણ વચનાવતમાં કહે છે. ગઢડા પ્રથમના 68માં વચનાવતમાં મહારાજ એમ કહે છે, નાસ્તિકપણાનો હેતુ છે ક્રોધ છે ને, એ શાનો હેતુ છે? નાસ્તિકપણાનો. કોની અંદર નાસ્તિકપણું લાવે છે? તો કે સાધુમાં. સુખ સંકાદિક જેવા સાધુ વાત કરતા હોય, પણ જ્યારે વ્યક્તિ ક્રોધમાં હોય ને ત્યારે એનું પણ નથી સાંભળી શકતો, નથી સાંભળી શકતો. એક ઘટના આપણે ત્યાં ઘટી ગઈ. આપણે ત્યાં રેગ્યુલર પરિવાર સભાને બધું થતું હોય, હું તમને અર્વાચીન ને પ્રાચીન બધા દ્રષ્ટાંતો થોડા થોડા દઈશ, નામી અનામી. તે ન્યાય એવું થયું કે અમારે નક્કી થયું કે ભાઈ આ જગ્યાએ આ સેશનમાં આ પ્રાંતના ભક્તોએ જમવાનું, કારણ કે એમને આગળ ટ્રેન પકડવાની છે. એટલે એ પ્રાંતની અંદરના હરિભક્તો ત્યાં જમવા ગયા. એ પ્રાંત બાજુ એ દિશામાં રહેવાવાળા એક બીજા હરિભગત હતા, એને પણ એ ટ્રેનમાં જ જવાનું, એટલે એ પણ એ બાજુ જતા રહ્યા. પણ પર્ટિક્યુલર કીધેલું આ આ પ્રાંતના જ હરિભક્તો અહીં આગળ. હવે ઓલાને જવાનું જ અડધે સુધી, પણ દિશા એક જ છે એટલે એ ગયા. હવે ન્યાય એક ચોકીદાર ઉભેલા હરિભગત, એક એ ભગત તમે ક્યાં, સ્વામીએ જે જાહેરાત કરી છે એ દેશના તમે નથી, તમે તો બીજા ગામના છો. ભાઈ મારે એ જ ટ્રેનમાં જવાનું છે અને હું અડધે, તમને ખબર તો છે કે હું અહીંનો છું, પણ સ્વામીએ શું કીધું છે, સ્વામીએ શું કીધું છે, શું કીધું છે કે અહીં કોણ આ આટલામાં કોણ જમશે, આ ગામના તમે હો તો અહીં આગળ, બાકી નહીં. એની નિષ્ઠા, શબ્દ ઉપર એને વજન રાખ્યું, બરાબર છે. ઓલા ભગત એ કહેતો, તમે એવું સમજો છો કે હું અહીંયા આગળ જમવા આવું છું? પ્રગટ થઈ ગયો ક્રોધ. વસ્તુ એટલી જ હતી કે ન્યાથી એને ના પાડી, એટલે તરત ઓલા ભગતે આવીને સ્વામીને કહેવાનું હતું કે સ્વામી જરા તમે કહી દો તો મારે જવાનું છે, તો હું પણ ભેગો જમી. આટલી જ વાત હતી, આટલું જ કરવાની જરૂર હતી. પણ એને એવું ના વિચાર્યું અને ઓલા એવું ના વિચાર્યું કે આટલો મોટો હરિભગત હોય, આવો સારો હરિભગત હોય, અહીંયા આગળ કથા વાર્તા મહિને થાય એ સાંભળવા આવતો હોય, એ કંઈ આવી રીતે જમવામાં ઘરતો હશે કોઈ દી? એને ઘેર સાધુઓ રોકાય છે, એ કોઈ દી આવું કરે, આ હરિભગત આવું વર્તન કરતો હશે, એ એને ના વિચાર્યું. બંનેની ભૂલ. પણ મોટી ભૂલ કોની કહેવાય? કે જે ન્યા જઈને અથડાયો એની ભૂલ મોટી. ઓલો તો બરાબર જ છે, ઓલાની ભૂલ જ છે, પણ ઓલા ભગતની ભૂલ. પછી તો એ બેને રગજક બરાબર થઈ ગઈ, સમજ્યા? કારણ કે આ તો દક્ષ પ્રજાપતિ નંદીનું તો અહીં ચાલુ જ છે, બધે હાલે છે. હામાં હામી બરાબર થયું 10 મિનિટ સુધી, એટલે આમ તો જમીન ઓલો જતો રહ્યો હતો.
પછી તો ઓલા ભગત આમ બરાબર આમ ફફડાટીમાં હાલતા હાલતા નીકળે અને હું ત્યાં બેઠેલો. એ મારો કેમેરો સીધો આમ પડ્યો એટલે મને લાગ્યું કે કંઈક રોંગ છે, ચાલ ઉપરથી ખબર પડી જાય ને. તમે આમ નોર્મલ રીતે ચાલતા હો, નોર્મલ રીતે બોલતા હો, નોર્મલ રીતે જોતા હો તો જુદી રીતે હોય ને, અને તમે આમ બરાબર કંઈક પાવરધા થઈને આવે તો ખબર તો પડે ક્યાંકથી હવા ભરીને આવ્યા છે. એટલે ભગત આમ હવા ભરેલા જતા હતા. અમને થયું કથા સંભળાવી એમાં તો હવા કાઢવાની વાત આવી, આ હવા ભરેલા કેમ જાય છે. એટલે મેં બોલાવ્યા, મેં કહું ભગત અહીંયા આવો, બસ સ્વામી જવું છે, ઉતાવળ છે ઉતાવળ છે. મેં કહું ના તમે આવો તો ખરા. હવે એને એ પણ ખ્યાલ ના રહ્યો કે હવે મારી સાથે વાત કરે છે. હવે પેલો ક્રોધ કેવો છે કે વ્યક્તિને ભૂલાડી દે તમારા સામે કોણ છે. ચાહે મુક્તાનંદ સ્વામી જેવા સાધુ હોય તો અલૈયા ખાચર જેવો નૈષ્ઠિક બ્રહ્મચારી તલવાર લઈને માથું કાઢવા તૈયાર થયો. ક્રોધ એવો છે, સામેવાળી વ્યક્તિ કોણ છે, કયા લેવલની છે, એ મારું શું હિત ઈચ્છે છે, શું મને કહે છે, કાંઈ નહીં. સ્વામી જવા દો જવા દો. અરે પણ ભગત હું પ્રોબ્લેમ થયો, બે હો તો ખરા. ના ના સ્વામી મને જવા દો, મારે ટાઈમ નથી આ તે. પણ તમે પ્રસાદ લીધો? ના ના સ્વામી પ્રસાદ નથી લેવો. પણ કેમ નથી લેવો? તમારે કંઈ ઉપવાસ છે, એકટાનું છે, શું છે? ના ના સ્વામી રહેવા દો ને તમે વાત જ. અરે પણ ભગત શું થયું? સ્વામી હું પ્રસાદ લેવા આવું છું અહીં આગળ. એટલે મને ખબર પડી ગઈ કે કાંઈક પ્રોબ્લેમ છે. મેં કીધું ભગત હવે તમે માંડીને વાત કરો, પહેલાં શાંત થઈ જાઓ, શું થયું એ કહો. મને કે ઓલા ભગત તમે ઊભા રાખ્યા છે, આવું આવું કીધું, હું ગયો, મેં કેટલું સમજાવ્યું, ભાઈ મારે એ ટ્રેનમાં જવાનું, મને ના કરવા દીધો. તે સ્વામી હું ખાવા આવું છું. ના ભગત તમે ખાવા નથી આવતા, તમે કથા સાંભળવા આવો છો, તમે એકાંતિક થવા આવો છો, તમે મોક્ષના માર્ગે ચાલવા આવો છો. પણ મેં કીધું હું એટલું કહું, તમે શાંત થવા આવો છો, આટલા ગરમ થવા નથી આવતા. તો કે આને મેં કીધું ભગત ચાલો તમે અત્યારે હું તમને ત્યાં મૂકી દઉં, તમે જમાડ લો. ના ના સ્વામી આવે તો જવું જ છે મારે, અત્યારે સ્વામી નહીં મજા આવે. અરે ભલા પણ હું આવું છું જમાડવા, હું પીરસવા આવું છું, તમે હાલો હું કાંડું જાલીને લઈ જાઉં. ના ના સ્વામી તમે રહેવા દો ને, સ્વામી તમે રહેવા દો, મને હવે જવું છે, હું ઘેર જમી લઈશ. તમે વિચારો હું કર કરું છું, એને મારી કર કરવાની એને એટલો તો થોડો ફિલિંગ તો રહે છે કે આ સાધુ છે, પણ એનો જે પેલો પાવર જે છે ને ઉપર ચડી ગયેલો, એ જાણે છે કે આ સાધુ છે, મને આટલું કર કરે છે, તો પણ એ મને ફોલો કરવામાં મદદરૂપ એનો એ ક્રોધ થઈ શકતો નથી. ક્રોધ આવો છે નાસ્તિકપણાનો હેતુ. તમારી સામે સાધુ છે તમને નહીં દેખાય, તમારી સામે એકાંતી ગરીબ ભગત છે નહીં દેખાય, જેને આખા આખા સત્સંગ માટે ઓગાળી નાખે એવા મોટા પુરુષો છે નહીં દેખાય, ક્રોધ આવશે ત્યારે. ગમે તે બોલી નાખે, જે મા બાપે પેટે પાટા બાંધીને જેને ઉછેર્યા ને મોટા કર્યા, લોન ના લેવા દીધીને ભણાવ્યા, એવા દીકરા દીકરીઓને જે દિવસે એની સામે બોલવા બેહે ત્યારે નથી દેખાતું, નથી દેખાતું. કારણ તો આટલું જ છે ને, એને યાદ ના રહ્યું, સ્મૃતિપટ પર રાખ્યું નહીં. આખરે પછી મેં થોડું કીધું, મેં કહ્યું ભગત તમે મને શું જાણો છો? તો કે સાધુ. તો મેં કહ્યું સાધુના વચને આલો આવે, તો એ મેં થોડો કડક ટોન કર્યો એટલે પછી ઢીલા પડ્યા. પછી આલે આવ્યા તો મને કે સ્વામી આટલું જ હાથમાં જ આપી દો, હજુ પારો ઉતર્યો જ નથી, તો પારો ઉતર્યો જ નથી. મેં કીધું જો રેગ્યુલર અહીંયા આગળ રહેવું છે સભ્ય, થર્ડ ડિગ્રીની ભાષામાં વાત કરવી પડે પછી, કારણ કે એવા હેતવાળા જ હોય આપણા. મેં કીધું અહીં રહેવું છે સભ્ય, તો બે જાઓ પલાઠી વાળીને. મેં કીધું ડીશ આપો એને, મેં કહું આ બધું જમી જાઓ અને પછી જશો તો. બાકી તમે સભ્ય હાના, તમે લોયાધામ પરિવારના સભ્ય હાના, તમે તમારું મનનું ધાર્યું ના છોડી શકો છો આના સભ્ય. બેઠા જમ્યા પછી મેં બે ભગતોને બોલાવ્યા, બેયને પછી મેં કીધું જો આ ભગતની નિષ્ઠા તમે વિચારો. એને સ્વામીએ કીધું કે ભાઈ આ પ્રદેશ એટલે એ પ્રદેશ બીજો કોઈ નહીં, એની નિષ્ઠા કેવી કહેવાય? તો કે જબરી કહેવાય. અને મેં કીધું કે તમારે એવું વિચારવાનું કે આવો હરિભગત હોય અહીં ખાવા આવે છે, તમારે એમ વિચારવું જોઈએ, એને કંઈક જરૂર હશે. કદાચ તમારે વિવેકપૂર્વક એને અંદર એન્ટ્રી આપી અને સ્વામીને કહી દેવું જોઈએ કે સ્વામી આવી ઘટના ઘટી હતી ને આવું મારે કરવું પડ્યું છે. અથવા તો એને ઊભા રાખીને સ્વામીને તમારે પૂછી જવું જોઈએ કે સ્વામી ઓલા ભગત આવે છે મારે શું કરવું. તમારી એ ભૂલ છે, તમારી એ ભૂલ છે કે તમે એને જ્યારે એની નિષ્ઠા ઉપર અડગર્યો ત્યારે તમારે સ્વામી પાસે આવવું જોઈએ કે સ્વામી તમે થોડું ભગતને કહી દો કે મને પણ જવા દે. આટલું જ હતું ને, આટલું જ હતું ને. પણ આ તો મારી નજર સામે બનેલી ઘટના કહું છું. સત્સંગમાં આવું જ બધું થતું હોય છે. આપણા મન ભેદ થવાનું કારણ શું છે? વિચાર્યા વિનાના વચનો બોલવાના, વિચાર્યા વિનાના. સત્સંગ વર્ષોથી કરતા હોય, આજે આ પ્રસંગ નીકળ્યો છે એટલે કહી દઈશ,
સત્સંગ વર્ષોથી કરીએ છીએ આપણે, આપણે આ પરિવારના ગણીએ છીએ, રોજ કથા સાંભળીએ છીએ, તો પણ ઘણી વખત ભાષા આપણી છે ને કોબાળ હોય, કુહાડા કરતાં પણ ખરાબ ભાષા આપણી હોય, એવું તો ના હોય. આપણી ભાષા છે ને મૃદુ જોઈએ, આપણી ભાષા મૃદુ જોઈએ. આમે સાધુ છે, તમને કડક વાત કરીએ ને તોય તમને મૃદુ લાગે છે. કેમ મૃદુ લાગે છે? કારણ કે એના આશયમાં મૃદુતા છે, એના આશયની અંદર ખરાબ કરવાનું નથી, એના આશયમાં એમ છે કે આ વાત જો કોઈકને સમજાઈ જાય તો એના જીવનું રૂડું થાય. માટે ક્રોધ ના કરવો એ તો સત્સંગમાંય સારું છે, બધાના રાજીપાના પાત્ર બનાય, તમારા પરિવારમાં પણ સારું છે, બધાના રાજીપાના પાત્ર બનાય, તમારા દીકરા દીકરીઓ પણ રાજી, મા બાપ રાજી, સાસુ સસરા રાજી, વહુ રાજી. બોલો કેવું સરસ વાતાવરણ રહે, બગીચો આખો આમ ખીલેલો રહે ને કે ના રે. અને બોલો તો સારું, હાવ વેરાન, જે બાજુ જોઈએ બાજુ રણભૂમિ જ મળે, જે બાજુ જોઈએ બાજુ રણભૂમિ. પછી કે કાંઈ મજા નથી આવતી, ક્યાંથી મજા આવે? માટે ક્રોધયુક્ત વચન ના બોલશો, પ્રેમથી. તમારે કદાચ છૂટા પડવું પડે ને, પ્રેમથી, પ્રેમથી, કે મને થોડોક આવો સ્વભાવ અનુકૂળ નથી આવતો, હું સમજી નથી શકતો તમારા સ્વભાવને, તમે મારી બહુ સેવા કરી છે, તમે મારી યારે બહુ રહ્યા, તમે બધું રીતે કર્યું, પણ હું નથી સહન કરી શકતો, માફ કરજો, રાજી રહેજો, એમ કહીને છૂટા પડો, એ સંબંધ રોજ રહે. પણ ક્રોધયુક્ત ગમે તેવા વચનો બોલવા, ગમે તેવું કરવું, એવું તો કરવું જ નહીં. બીજું, ક્રોધમાં ઘણી વખત આપણને ખબર ના હોય ને, આપણા ઘરની વાત આપણે આખી દુનિયાને કહી દેતા હોય ક્રોધને કારણે. ક્રોધને કારણે આપણે ઘરની વાત છે દુનિયાને કહી દઈએ, દુનિયા સુધારવા નથી આવવાનું, દુનિયા તો ઉપરથી બગાડશે. તમે કોકના સાસુ છો, કોકના વહુ છો, કોકના સસરા છો, કોકના બાપા છો, તમે સમાજની અંદર અયોગ્ય વ્યક્તિને, હા તમે ચોક્કસ તમારા દુઃખની રજૂઆત કરો, કોની પાસે કરો? જે તમારો હિતેચ્છુ હોય, હિતેચ્છુ હોય, પણ પાછું એ કંઈ કરી શકે એવો ના હોય તો એને શું કરવાની રજૂઆત કરીને કહો. કોઈ સાસુમાં છે, એને પોતાની વહુની ફરિયાદ બીજાને કોકને કરી, એના હિતેચ્છુ હોય, પણ એની વહુને કંઈ સમજાવી શકે એવા ના હોય તો શું એનો અર્થ, શું કરવા કરી? ઉપરથી બગડે, ઓલી વહુથી જાય ને તો એક ગોદો મારતી હોય બે મારે ઉપરથી. એના કરતાં યોગ્ય જગ્યાએ, જે જગ્યાએથી એનું નિરાકરણ થાય ત્યાં રજૂઆત કરો. પણ ગમે તેને ગમે તે વાત ના કયા કરશો, એ ક્રોધમાંથી થાય છે. આ બધું શામાંથી થાય છે? આ બધાનો મૂળ ક્રોધ છે. ક્રોધ ચડે છે એટલે હવે પેલો પારકો તો કાંઈ ઘર સુધારવા આવવાનો નથી, અથવા તો પોતાનો છે, સત્સંગી છે, હાલો ને, પણ તોય એના હાથમાં એ ત્રેવડ નથી કે ઘર સુધારી શકશે. કદાચ સાધુને કીધું હોય તો સાધુ ક્યારેક સમજાવે, પુરુષ હોય તો એમ સમજાવે, બેનો હોય તો પુરુષને બેસાડીને સમજાવે સ્પીકર ફોન પર કે ગમે તે રીતે, એ સાધુ કદાચ થોડું કરે, કે કોઈક વડીલ હોય તો કરે, પણ બીજો સમાજ શું કામ કરે? એ તો કાંઈ ના કરે, ઓલાને જઈને કે મને આવું કહેતા હતા. એટલે ઉપરથી તમારા ઘરમાં જે ખટરાગ હોય ને એના કરતાં વધે પણ ઘટે નહીં. માટે આ બધું ક્રોધમાંથી થતું હોય છે. થોડુંક આ તો વચનામૃત આખું આધ્યાત્મિક છે, પણ મેં સમાજ સાથે એટલે લીધું કે સમાજના મોટા ભાગના પ્રશ્નો આના સર્જાય છે, અને તમારા પરિવારમાં કોઈ પ્રશ્ન સર્જાય, એ પ્રશ્ન સર્જાય એ અમારા સુધી પણ પહોંચે, કારણ કે તમે અમારો એક પાર્ટ છો. લોયાધામ પરિવારના આપણે પાર્ટ છીએ, પહોંચે. માટે ક્રોધયુક્ત વચન નહીં, વંદન, દૂરથી વંદન પણ કરી લેવા. એટલે ક્રોધથી થતું નુકસાન એ છે, શ્રીજી મહારાજના મતે પ્રથમના 69માં વચનામૃતમાં મહારાજ કે દુષ્ટનો ધર્મ છે ક્રોધ. એ કોનો ધર્મ છે? દુષ્ટ. એટલે પેલી 6 ડિગ્રી તો છે, 7મી હડકાયું શ્વાન અને 8મી દુષ્ટ. આ શ્રીજી મહારાજ તરફથી ભેટ મળે છે આપણને આપણા સ્વભાવ માટે. જેને જેને લાગુ પડતી હોય, મને લાગુ પડે તો મારે લઈ લેવાની, તમને લાગુ પડે તમારે લઈ લેવાની, હસતા મોઢે લઈ લેવાની, મોઢું બિલકુલ બગાડવાનું નહીં. કારણ કે આ તો પુરુષોત્તમ નારાયણની પ્રસાદી છે. પુરુષોત્તમ નારાયણ આટલો પ્રસાદ ઠેક અક્ષરધામમાંથી લઈને આપણી માટે આવ્યા હોય ને, આપણને દેતા હોય તો આપણે લેવો જ જોઈએ. બરાબર ને કુંજેશ ભગત? સુધારો કરી દેજો. હા કંઈક હોય તો સત્સંગમાંથી પાછો પડે. લોયાના 14માં વચનામૃતમાં મહારાજ કે ક્રોધી વ્યક્તિ સત્સંગમાંથી પાછો પડે, બીજાનો દ્રોહ કરે અને સત્સંગમાંથી પાછો પડીને કેટલાયનું કલ્યાણ બગાડે. કામના હોય ને એ પછી પૂરી ના થાય ત્યારે એવું થાય. એક લવો દરજી હતો, એ લવો દરજી છે ને, એ લવો દરજી કપડાં સીવે, કપડાં સીવે તે કપડાં સીવવાની અંદર એક વખત કોઈ પટેલ બહુ રાજી થઈ ગયા એની પર, અને પટેલ રાજી થયા એટલે પટેલે રીંગના હારા આપ્યા. ભૂંડ કેરાળા ગામનો હતો એ, અને એને રીંગના હારા આપ્યા કુના, ચાતુર્માસ પત્યો હશે કદાચ,
ભગત હશે તો. એટલે કુના રીંગણા આપે ને એટલે આને એમ થયું કે હાંજે છે ને રીંગણાનું શાક અને બાજરાનો રોટલો ચોળીને જમવો છે. તે બપોર 12 વાગ્યા ને ઓલા પટેલે હવરમાં વાડીના રીંગણા કુના આપેલા, તે બપોર 12 વાગ્યા ઘેર ગયો સ્પેશિયલ એની ઘરવાળીને કે લે હાંજે આ રીંગણાનું શાક ને રોટલો બનાવજે. ઘરવાળીએ વિચાર્યું કે દાળ બફાઈ ગઈ છે હાંજ માટે તો, પણ કંઈ વાંધો નહીં, આ કાલે કરશું, પણ અત્યારે કાંઈ કહેવું નથી. અને દરજી તો પાછો ગયો અને કપડાં સીવતો સીવતો એક જ સંકલ્પ, ઘેર જઈશ. અને આનો તો અનુભવ તમને હોય જ, એ ખબર નહીં, એ ખાવાની વસ્તુનો અનુભવ બધાને છે. બોલો, નાના છોકરાથી માંડીને વડીલો થાય તો એ ત્યાં સુધી એનો અનુભવ જબરો. અરે રે, પેલા અમારે અમના અહીંયા આગળ પેલા ભજીયાનો લોટ મળે છે ને એના જે ભજીયા બને છે, પેલા વાત કરે એટલે, અમારે ત્યાં છે ને કંડારી, આપણે ત્યાં બહુ વર્ષો પહેલાં એક બાપા હતા, તે ગુરુજી બેઠા હોય ને અને બાપા વર્ણન કરે ને, તો ગુરુજી કે સારું બાપા વર્ણન કરે, આપણને મોઢું પાણી લાવી દે વર્ણન કરતાં કરતાં, વર્ણન જ એવું જબરું કરે. બોલો, અમારે બાબુ દાદા વર્ણન કરે છે એવું. હા, સારી સેવા કરી બાપુ દાદાએ. ઓલો કપડાં સીવતા સીવતા વિચારે કે મજા પડી જવાની, કે આજે તો બસ બાજરાનો રોટલો રીંગણાનું શાક એટલો તાંહડું ભરીને જમવું છે ને, એટલું જમવું છે ને, એટલું જમવું છે ને, મજા આવે. હાંજ પડીને ગયો અને વિચાર પેલા હાલે, રસ્તામાંય કુના રીંગણા, રસ્તામાંય કુના રીંગણા, આમ આમ ઇમેજ કરતો હોય, સમજ્યા, શાક આવું દેખાતું હશે, શાકની સુગંધ આવી આવતી હશે, શાકનો સ્વાદ આવો આવતો હશે, એ પૂર્વનું જે બધું અંદર ડેટા ફિટ કરેલો ને એને યાદ કરતો હતો. મેમરી કાર્ડ બહુ સરસ ભગવાને મૂક્યું છે, એ અંદરથી સીધી સુગંધ આવે, ખાલી ખબર પડે ને કે સમોસા બન્યા છે ને અહીં બેઠા છો, સુગંધ અંદરથી આવવા માંડે, અંદરથી આવવા માંડે. એટલે આને અંદરથી સુગંધ આવતી હતી ને ઘેર પૂગ્યો ત્યાં તો રોટલા તો મળ્યા, પણ રોટલાની જોડે રીંગણાના શાકની વાત જોયો, વાટ જોયો, પણ આવી મગની દાળ. અરે રે, મગની દાળ, કામનાનો ભંગ થયો. મધ્યનું પહેલું, કામનાનો ભંગ થાય ત્યારે ક્રોધ થાય તારી જાતની, કે મેં તને કુના રીંગણા દીધા હતા તે આ બનાવી દાળ બનાવી, તારાથી જો રીંગણા ના થતા હોય ને તો સાંગા પટેલના કૂવામાં પડીને મરી જાગે જા. આ કઈ માથાની જ હતી બરાબર, આ કઈ દુર્વાસના હું સામે હતા, તે હું આને રોજનો આમ પ્રોબ્લેમ હતો જ. એટલે કે બસ હવે પડવાનું કીધું તો હું કઈ બે બાપની નથી કે જા, હું કૂવામાં જઈને તે કૂવામાં જઈને પડીએ મરી. ખબર પડી કે ભાઈ આને આવું વચન કીધું એટલે આ સ્ત્રી મરી છે. પોલીસવાળા પોલીસ સ્ટેશન લઈ ગયા અને 5-7 વર્ષની જેલ થઈ લવજી દરજીને. પછી 5 વર્ષની જેલ થઈ, પછી પાછો કેસ ચાલ્યો, 12 વર્ષ સુધીની જેલ થઈ. 12 વર્ષે જેલમાંથી નીકળ્યો અને મુંબઈ ગયો, અને મુંબઈ જઈને પછી કોક ગોત્યું ત્યાર રીંગણાનો વઘાર બેઠો પાછો. કેટલા વર્ષ થયા? 12 વર્ષને જેલ. કોને કરાવ્યું આ બધું? રીંગણાએ. પણ રીંગણાની કામના માટે થોડીક એવી ઈચ્છા રાખીએ ને કે થોડીક, મેં કંઈક ઈચ્છ્યું પણ ભગવાનની ઈચ્છા હશે, એવી ભગવાનની ઈચ્છા હશે તો ભૂલી જવું. ભગવાનની ઈચ્છા છે ઓકે. હવે અમે તો ઘણી વખત, અમારે જમાડવાનું હોય ને તો ઘણી વખત અમે બહાર ગયા હોય કે ક્યાંક હોય ને પીરસતા પીરસતા કોકને અડી જઈએ, તો અમારે તો એટલું જ જમવાનું હોય ને, વ્રત તપ ચાલતું હોય તો આખે આખું દઈ દેવું પડે. તો એટલું જ વિચારીએ કે મહારાજની ઈચ્છા, મહારાજની ઈચ્છા. સારું, મહારાજ આપણને બીજું કંઈક જમાડવા માગતા હશે, આ નહીં આપણા કામનું હોય એટલે નહીં રહેવા દીધું હોય. કહેવાનો મારો અર્થ એ છે, ઈચ્છાનો જ્યારે ભંગ થાય છે ત્યારે ક્રોધ થાય છે. માટે ભગવાનનો ભક્ત એટલું જ વિચારે કે મારા મહારાજને આ ગમતું નથી, તો પછી એ સ્વભાવમાંથી આપણે પાછા વળી શકીએ. ક્રોધ ક્યારે ન થાય એ મહારાજ કહે છે, જેને ભગવાન કે ભગવાનના ભક્ત સંગાતે હેત હોય એને ક્રોધ કે ઈર્ષા આવે જ નહીં. અંત્યનું પહેલું, ભગવાનના ભક્ત સાથે જેને હેત હોય ને એને કોઈ દી ક્રોધ ના આવે. તરત બે હાથ જોડ દે, તરત બે હાથ જોડ દે. જૂનાગઢની અંદર એક કેસર ભગત હતા, તેને એકટાણું જમવાનો નિયમ, એકટાણું જમે, બીજો ટાઈમ ના જમે અનાજ. એ ત્યાગી થયા ત્યારથી એક જ ટાઈમ અનાજ જમે, બીજો ટાઈમ અનાજ જમવાનો જ નહીં. તે એક એના મિત્ર હતા સાધુ, એ કે હાલો ના આવે અમારી ભેગા જમો ને આજે, ઓલાનો નિયમ હતો. પણ મોહબતમાં બેઠા તે ભંડારી હતા ને એ થોડા અમારા નિર્ગુણ સ્વામી જેવા કડક હશે, કે 5 એટલે 5 જ જણનું બનાવ્યું, તમે છઠ્ઠા ક્યાંથી? તો 50 કે 100
સાધુની ખીચડી બનાવી હોય એમાં ભગત બેઠા એટલે બોલા ભંડારીએ તરત કીધું કે ભાઈ તમે તો હાજે જમતા નથી, કેમ આવ્યા? બોલા કે ભાઈ મારો મિત્ર ઓલા સાધુ છે ને એને મને કીધું એટલે બેઠો. નહીં ઊભા થઈ જાઓ, તમારું નામ હતું, તમે લખાવ્યું હતું કે હું હાજે જમીશ. હવે 100 માણસને ખીચડી બનાવી હોય તો એક વ્યક્તિ જમે તો કંઈ વધી ઘટી ના જાય, પણ ઊભા કરી દીધા ભંડારીએ અવિવેકથી. ઓલો ભગત ઊભો થઈ ગયો. પછી ઓલો જેનો મિત્ર સાધુ હતો ને એ ઊભો થઈને એને કહેવા ગયો કે જોવો તો ખરા, 100 માણસની ખીચડી બનાવી હતી, તમને જમવા દીધા હોત તો એમાં હું બગડી જાત? હું ઓછી જમત, આપણે બે અડધી અડધી જમત મારા ભાગની હતી, પણ આવી રીતે બોલાય કોઈ પંક્તિમાં બેઠો હોય ને આવો અવિવેક કરાય? ઓલાને ક્રોધ ઉત્પન્ન કરવા માટેના વિચારો આપ્યા, ઓલાની સામે પ્રત્યુત્તર આપવાના વિચારો આપ્યા એના મિત્રએ. ત્યારે ઓલા ભગત શું કે ખબર છે, એ સાધુના હૃદયમાં રહીને મહારાજે મારા એકટાણાના નિયમની રક્ષા કરી છે, જો એ આજ બોલ્યા ના હોત તો મારું એકટાણો તૂટી જાય. આને કહેવાય શાંતિના વિચારો. મહારાજનો હમણાં જ પહેલી હરિસ્મૃતિની ચિંતામણીમાં સ્વભાવ આવ્યો, શાંત સ્વભાવે નેને નિરખ્યા છે. ભગવાનનો બહુ શાંત સ્વભાવ છે અને ભગવાનને શાંત સ્વભાવવાળો ગમે છે, બહુ ગમે છે. ભગવાન કે ક્રોધી માણસ હારે બને જ નહીં, મહારાજને બિલકુલ ગમ. અક્ષરધામની અંદર ઝઘડો નથી રાખ્યો. તમે જુઓ દુર્વાસાના સાપને નિમિત્ત બનાવવાનું ચિત્ર ઊભું કરવું પડ્યું તો બદ્રિકા આશ્રમમાં થયું, અક્ષરધામમાં ના થયું, કારણ કે શ્રીજી મહારાજને પસંદ જ નથી. કોઈ ઊંચા અવાજે બોલે, કોઈ ગમે એમ બોલે, શ્રીજી મહારાજ કે અમને ગમતું નથી. હા, એક જગ્યાએ છૂટ આપીશ, કોઈ ભગવાનનું ઘસાતું બોલતો હોય, કોઈ ભગવાનના મોટા સાધુનું ઘસાતું બોલતો હોય, કોઈ ભગવાનના એકાંતિક ભક્તનું ઘસાતું બોલતો હોય તો મહારાજ કે પાજી પડાવની છાયામાં દબાવું નહીં, એના વેન ઉપર વેન લાવું. આ એક જ જગ્યાએ છૂટ આપીશ, એના વેન ઉપર વેન લાવું, એનું મોઢું તોડી નાખું, ફરી હામો ના આવે ત્યાં છૂટ આપીશ. ન્યા થોડું આમ પાવર બતાવીને કહેવું પડે, પછી ન્યા ઢીલા ઢીલા કહો તો ઓલો માથે બેસી જાય, એટલે એને કહેવું પડે. પણ એક જ જગ્યાએ, આ એક જગ્યાએ અને આ બાબત માટે જ, બાકી નહીં. પછી એ પત્યું, ત્યાંથી નીકળ્યા એટલે પૂરું થઈ ગયું. એટલે મહારાજ કે જેને ભગવાન અને ભગવાનના ભક્તમાં હેત હોય એને ક્રોધ કે ઈર્ષા રહે જ નહીં. બીજું, મહારાજ ગરડા અંત્યના 28માં કહે છે, જે ભગવાન અને સંતની મોટાઈ જાણતો હોય એની અંદર પણ ક્રોધ થાય જ નહીં. શાસ્ત્રોમાં લખ્યું છે કે ક્રોધ છે, તપતે યજતે ચૈવ યચ્છ દાનમ પ્રયચ્છતિ ક્રોધેન સર્વમ હરતિ તસ્માત ક્રોધમ વિવર્જયેત. ક્રોધ તપનો, યજ્ઞનો અને દાનના બધા જ પુણ્ય કર્મનો નાશ કરે છે, માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. આપણે કંઈક પુણ્ય કર્યું, આપણે કંઈક ભગવાનનો રાજીપો લીધો અને ક્રોધ કર્યો એટલે આપણું બધું ઉબળી ગયું. આજ એકાદશી છે, સવારથી હા સુધી ઉપવાસ કર્યો હોય, ઉપવાસવાળાને અડાય નહીં, ઉપવાસવાળાને અડાય નહીં. ઉપવાસનો ઉપવાસી વ્યક્તિ હોય ને એમાં તમોગુણ બહુ વ્યાપી ગયો હોય, પછી તમે સેજ અડો ને ખબર નથી તમને મારે ભાઈ તું ઉપવાસ છે પણ ક્રોધ તો આટલો બધો જમે છે. તમે જો ભૂખ્યા માણસને આમ, તમે ભૂખ્યો માણસ હોય ને આમ સેજે, આમ તમારે કંઈક પૂછાય જ નહીં ભૂખ્યા માણસને. પહેલાં જમવાનું તો પછી વાત કરજો, બાકી મજા નહીં રહે. આપણે શાની મજા નહીં રહે, ભૂખ્યો છે એટલે. હવે તપ તો કર્યું, સવારથી હા સુધી ઉપવાસ કર્યો, તે શું ભગવાનના ભગત પર ક્રોધ કરવા કર્યો તો? ક્રોધ કરવા કર્યો તો? આજે માણો ઉપવાસ છે આપણે, હવે કાલે પારનું છે, અને કાલ પારનામાં આપણને કદાચ ના મળ્યું કશું સારું, આપણે ધાર્યું તું કાંઈ ને આવ્યું કાંઈ, તમને ખબર ના પડે મારે ઉપવાસ છે, તે ભાઈ હું સારું ખાવા ઉપવાસ કર્યો તો? ક્રોધ કર્યો, ઉપવાસ તો ગયો, ખલાસ થઈ ગયો ઉપવાસ, પણ ઉપવાસ કરે અને શાંત રહે, હશે ભગવાનની જે ઈચ્છા, જેવું મળ્યું એવું, તો એ ભગવાન રાજી થાય. માટે ક્રોધને ભગવાનના ભક્તોએ કંટ્રોલ કરવો જોઈએ. આ પહેલો જ પ્રશ્ન, બીજો પ્રશ્ન, બે જ પ્રશ્ન અહીં આગળ પૂરા થાય છે. મારે લેવાતા 4 પ્રશ્ન, પણ આ ક્રોધનો વિષય એવો પકડાઈ ગયો ને એટલે થયા કેટલા? 2 પ્રશ્ન. પણ વાંધો નહીં, આપણે શું ધીરે ધીરે ભોજન કરીએ તો પચે, કારણ કે આ વાત પાછી હું ક્યારે કરું, ફરી પાછા તમે ક્યારે યાદ રાખશો, આ બધાને પાછા લખી રાખજો. આ વચનામૃતની કથા થાય ને, એક નોટ રાખવી. તમે તો બધા, મને એવું લાગે ઘણી વખત કે તમે ફૂલ યાદશક્તિવાળા હશો, કોઈના હાથમાં નોટ પેન કે ડાયરી દેખાય નહીં. એક નટુ દાદા છે ને આપણા સરભાનવાળા, અજય ભગતના પિતાશ્રી, એની પાસેથી એક ગુણ લેવા જેવો છે. આખા સત્સંગમાં મેં એકને જ જોયા કે જેની પાસે નોટ પેન હોય. આ મારા દાદાઓ લખે છે રોજ મંતવ્ય આપવાનું, એ લોકો લખે છે,
પણ શનિવાર તો એ નથી લખતા, કારણ કે શનિવારે મંતવ્ય આપવાનું, શનિવાર તો એ નથી લખતા. પણ નટુ દાદા તમારે ગમે ત્યારે જોવું હોય તો જોજો, પારાયણ ચાલતું હશે, કથા ચાલતી હશે, એક આટલી નાની ડાયરી છે, હું વર્ષોથી જોઉં છું એનું આંગ, આજનું નહીં વર્ષોથી જોઉં છું, કે એ લખી જ લે, કઈક વાત આવે લખી લે, અને લખીને પછી એનું મનન કરે. હવે તમને એ જ ખબર ન હોય, આવતા શનિવાર હું પાછો આવું એટલે હું કહું કે આપણે વચનામૃતની કથા કરીશું, તો આપણે ક્યાં પહોંચ્યા છે, શું છે, એટલે આમ એકાબીજાને મોઢા જુઓ, એટલે આજનું પાણી આજે વહી જાય. પણ તમે ડેટ લખી હોય કે 20 ઓક્ટોબર સાંજે 6 થી 7:30 લોયાનું પહેલું વચનામૃત, એમાં આટલા આટલા મુદ્દા, આટલી આટલી વાતો, આવી આવી કથા, પછી એને તમે ખાલી એક અઠવાડિયા સુધી જોયા કરો ને, તમને કથા પાકી થઈ જાય, કથા પાકી થઈ જાય. કા પછી આ વાતને તમે 25 વખત સાંભળો તો, પણ એવી તો આપણી પાસે કંઈ શ્રદ્ધા હોય નહીં, આજે સાંભળ્યું તો સાંભળ્યું, પછી તો ફરી સાંભળવાનું હોય નહીં, પણ એની નોટ લખવી જોઈએ. જે જે કથાઓ થાય, હરિલામૃતની કથા થાય, નિષ્કુળંક કાવ્યની કથા થાય, હરિચરિત સાગરની કથા થાય, એની નોટો બનાવવી જોઈએ, અને બનાવી બનાવીને પછી જોવું જોઈએ. જેની સ્થિતિ થઈ છે ને એ બધાએ આવું કર્યું છે એની થઈ છે, જેને યાદ રહ્યું છે ને એ બધાએ આવું કર્યું છે. એટલે તમે કદાચ નોટપેન ના રાખો તો અત્યારે તો આઈફોન છે, અંદર લખી લો, પણ એવું કંઈક કરો તો કાંઈ યાદ રહેશે, નહીં તો પાણી વહી જશે, બધું પાર વિનાનું પાણી બધું વહી જશે, ક્યાંય ટકે નહીં. દર શનિવાર 9:09 લાગશે, તમને 9:09 જ રસ આવે દર શનિવાર. કેમ કેમ 9 આવે? કારણ કે અઠવાડિયે તળાવ હુકાઈ ગયું હોય, પાછું પાણી ભરાય, એટલે તમને લાગે હા મજા આવી ગઈ આજે કથામાં. કેમ? કારણ કે ઓલું પાણી ભરાયેલું જતું રહ્યું, ક્યાંકથી પાછું ફરી ભર્યું, અને અમે એવું વિચારીએ કે અમે 10ની મોટર મૂકીને જો ને ઠાલવ ઠાલવ જ કરીએ, ઠાલવ ઠાલવ, અમને એમ થાય ભરી દઈએ ભરી દઈએ ભરી દઈએ, અમને એમ થાય અત્યારે તો કેટલું ભરાઈ ગયું હશે, ભાઈ જોઈએ ત્યારે કે ઓહો તળિયું જ છે. આનું કારણ શું? આટલું જ નોંધ નહીં, એટલે આ તો વચનામૃતની વાત છે, એટલે આની અંદર કંઈ તમારી આમાં તો તમે છે ને બધી બાજુ રંધો જ આવશે, રંધો જ આવશે. જેટલી વાર સાંભળશો એમાં જેટલું સ્મૂથ થવાશે એટલું થવાશે, અને આ રંધામાં જો સ્મૂથ ના થયા આપણે તો આના પછી આવી એકેય રંધો નથી, આ પૂરો છેલ્લો, આ વચનામૃતનો રંધો આવે એટલે છેલ્લો રંધો, આના પછી જેનું સુધારો ના આવે તો સમજવાનું કે આવે આને કોઈ દુનિયાની શક્તિ કે શાસ્ત્ર કોઈ આની અંદર સુધારો નહીં લાવી શકે. માટે વાલા ભક્તો આપણે ક્રોધને દૂર કરીએ, મહારાજને વાલા થવા માટે થોડાક વિચાર કરીને થોડાક પાછા વળીએ. સુખમુનિએ તરત મહારાજને પૂછ્યું, મહારાજ બહુ ઝાઝો ક્રોધ નહીં પણ થોડો કરીએ તો કેવું? થોડોક જ મહારાજ, થોડોક. મહારાજ કે નહીં, છૂટ જ નથી મારી, સર્પ નીકળે ને તમે આ બેઠા છો મહારાજ કે લોયામાં અત્યારે, અને લોયાના ચોકમાં સાપ નીકળે જ છે, હજુ નીકળે છે. અમે તો ત્યાં ચોકમાં જ્યારે આપણે લોયા સંભાળ્યું ત્યારે હોતા ને, ત્યાં ચોકમાં બાજુની અંદર હાપ આવીને હોઈ જાય, બાજુમાં જ લાંબો થઈને હોઈ જાય, બાજુની દિવાલમાંથી જ આવે, બહુ મોટો પણ બહુ ડાયો હશે. ગમે તે કંઈક ભગવાનનો ભગત તો હશે અને કંઈક ક્રોધી વધારે હશે, એટલે વસંતદાસ જેવું થયો હશે, પેલો ચાંગાનો વસંતદાસ થયો તો એ. પણ ત્યાં ચોકમાં ફરે, કોઈ દિવસ કોઈને કરડ્યો નથી, કાંઈ નહીં. મહારાજ કે આ સભા બેઠી છે ને અહીં સર્પ નીકળે તો થોડી વાર તો અસ્તવ્યસ્ત થઈ જાય ને. મહારાજ કે ગામના પાદરમાં વાઘ આવે હુંકારો કરતો ને તમે બેઠા છો દરબારગઢમાં, પણ થોડી વાર તો અંતરમાં ત્રાસ થઈ જાય, એમ ક્રોધ બિલકુલ હારો નહીં. જેમાં આવે બીજાને ત્રાસ કરી દે છે, બીજાના હૃદયને ખીન કરી દે છે, બીજાની ભાવનાઓને તોડી નાખે છે, આપણને ખબર નથી હોતી. ક્રોધ કરવામાં આપણને લાગે કે મારો સિક્કો ચાલ્યો, ઘણા તો એવો પાવર હોય. આપણા ઘરમાં આપણે પગ મૂકીએ ને એટલે બધાએ આમ, ભાઈ એમાં નથી મોટાઈ, બધાએ આમ નહીં, તમે પગ મૂકો ને ત્યારે બધાએ દોડતા તમને આમ બાજી પડે ને એવો સ્વભાવ કરો, આમ બધાએ આમ, એમાં કાંઈ મજા નથી. આપણા ઘરમાં તો જોકે અમેરિકામાં તો આવો પાવર કોઈ પાસે નહીં હોય, ચેક પર અડધું અડધું થઈ ગયું, પણ આ તો દેશની અંદર એક એક બાપા એ મળેલા, દ્રષ્ટાંતો એટલા આવે છે ને, એ બાપા મળેલા થોડા વર્ષો પહેલાં, મને કે સ્વામી હું જુવાન હતો ને આમ રાજદૂત લઈને જતો ને, કોઈ છોકરો આમ ઘરની બહાર ના ઊભો રહે, કે હું શિક્ષક હતો અને તે વખતે કોઈ ઘરની બહાર ઊભો હોય તો અંદર જતો રહે એટલો પાવર હતો ને સ્વામી, અત્યારે છે ને જવા દો ને કે વહુઓને આધીન રહેવું પડે છે. મેં કીધું બાપા કોઈનો પાવર રહ્યો નથી, આ તમને આટલું મોડું સમજાયું, અમે આ વહેલું સમજાવતા હતા તેથી સમજાય નહીં, તમને કંઈક તો વાત સાંભળી જશે ને. માટે પાવરધા એવા ના થવું કે આપણે પાવર એટલે બધાય ડબાઈ જાય, આપણો પાવર એવો જોઈએ
કે બધાએ આપણી પાસે વાત્સલ્યતા મેળવવા આવે. આપણો પાવર એવો જોઈએ કે કોઈ પોતાનું હિત આપણી પાસે ઈચ્છે એવો પાવર જોઈએ. પાવર એવો જોઈએ કે જેનાથી કોઈ ધર્મના માર્ગે ચાલે એવો પાવર જોઈએ. બીજાને મદદરૂપ થઈએ એવો પાવર જોઈએ. એવો ક્રોધ થોડો ઘણો તમારે વડીલો છો રાખવો પડે, ગ્રહણ કરવો પડે, પણ ક્રોધને કરવો નહીં. નહીં તો મહારાજે 8 ડિગ્રી આપી છે, એક વખત રિપીટ કરી પછી કથાને પૂર્ણ કરીશું. બોલતા જાઓ, તમે જ બોલો. હડકાયું શ્વાન, પછી કસાય, આરબ, ભાવર, વાઘ, દીપડો, કાળો સર્પ અને દુષ્ટ, આટલી ઉપમા મહારાજે દીધી છે. જેને પ્રેમથી સ્વીકારવી એ સ્વીકારજો, અને જેને છોડવી હોય એ આ ડિગ્રીઓને કાઢજો. મહારાજ આપણને બધાને એવો બુદ્ધિયોગ આપે. પૂજ્યપાદ ગુરુજી આપણી ઉપર એવી કૃપા કરે એવી એમના ચરણમાં પ્રાર્થના કરીને વિરમો છું. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ. ભજે ઘનશ્યામ મહારાજની.